આંખોની સામે મહકે છે મેઘદંશની વેલ આંખોની સામે આંખોની સામે મહકે છે મેઘદંશની વેલ રંગ બેરંગી પાંદડીઓ માં પરવાળા નમ હે બોલીએ રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી પાંદડીઓ માં પરવાળા નમ હે મારા જેલ મહેલ ના ખેલ સદાએ તાળ જો રે મારા હે મારા તાતાની છાબડીએ ફૂલો લાવજો રે મારા તાતાની છાબડીએ આંખોની પછવાડે ઉભા મેલા ગેલા પહાડ આંખોની અંધકાર ને વીજે ઓ જંખુ છુઘાર અંધકાર ને વીજે રામચંદ્ર ભગવાન જી હનુમાનજી મહારાજ નિજમતિ સરીસ નાથ મૈં ગાઈ નિજમતિ સરીસ નાથ મૈં ગાઈ નિજમતિ સરીસ જમતિ સરીસ નાથ મૈં ગાઈ
प्रभु प्रताप मही माखदराई प्रभु प्रताप मही माखदराई प्रभु प्रताप मही माखदराई प्रभु प्रताप मही माखदराई जमति सरीस नाथ मैं लाई जमति सरीस કૌશલ્યાજીને ભગવાન વિશ્વરૂપ દર્શન કરાવે છે એ કથા આવી છે. કૌશલ્યાજીને ભગવાનના વિરાટના દર્શન બે વાર થયા, એક વાર ચતુર્ભુજ, એક વાર વિશ્વરૂપ. ચતુર્ભુજ વખતે વિરાટ દર્શન નથી થયા, પણ ચતુર્ભુજની ઝાંકી કરતા કરતા માં વિરાટ રૂપ આવું હોઈ શકે એની ધારણા વ્યક્ત કરે છે.
ब्रह्मांड निकाया निरमित, ये धारणा है, दर्शन नहीं है। रोम रोम प्रकृति वे मूर सो बासी यह उपहासी सुनत धीर मति धीर। तो ये मानी जे धारणा हती प्रागट्य समय जाने ये धारणा ने हकीकत में भगवान फेरवता होय एटला माटे माने ठाकुर मंदिर में विश्वरूप की झांकी करावी ए कथा जाणो छे। आम तो कागभूसुंडी ने विश्वरूप ना दर्शन कराव्या छे, मंदोदरीए थोड़ू वर्णन कर्यु छे, आन मां कौशल्याए दर्शन, पण मां कौशल्या ने અને ભુસુંડીજીને જે દર્શન છે પ્રભુનું એ જરા વિશિષ્ટ છે। આમ તો ભવાનીને પણ ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું, પણ એ થોડીક મહિમા બતાવી છે, બહુ પૂરેપૂરું નથી બતાવ્યું। માં કૌશલ્યાએ પ્રભુનું જયારે એ વિશ્વરૂપ જોયું છે, પોતાની જાતને એકદમ નિમ્ન સમજતી માતાએ ક્ષમા માંગી, જગત પિતા મેં સુત કરી, સ્તુતિ કરી છે ભગવાનની પાસે, એક માંગણી કરી, હવે તમારી માયા મને ન વ્યાપે એવી કૃપા કરજો। પ્રભુ માને સમજાવે છે, આ દેશ તો હંમેશા આપણે ચર્ચા કરી કે લિંગ અને વયને એના કરતા એ બ્રહ્મ તેજને વધારે માને। ભાગવતજીનો સંવાદ સાંભળવા જેવો છે, જ્યારે દેવહૂતિને કપિલ સંબોધન કરે છે, બડા પ્યારા સંવાદ, નચ લિંગમ નચ વયમ। આજ પ્રભુ માં કૌશલ્યાને બધી વાત કહે છે, પણ માને એમ લાગ્યું કે આ ખોટનો ધંધો થયો છે, આ મહિમા જાણ્યા પછી હું પ્રેમ તો નહીં કરી શકું, મારે તો માંગણી હતી જય શિશુલીલા અતિ પ્રિય શિલા યહ સુખ પરમ અનુભવા। બ્રહ્માનંદ નું સુખ પછી મળો, મને પહેલા શિશુલીલા નું સુખ જોઈએ છે। અંતેથી હરિ જો આવા બની જાય તો એની સાથે કેમ પ્રેમ કરી શકાય। અને ભાગવતમાં દેવસ્તુતિનો અર્થ જ આ છે, ઈશ્વર નિરાકારમાંથી પોતાના સમગ્ર મહિમાને એકત્રિત કરી ભક્તની ઈચ્છા પ્રમાણે સાકાર બને છે, એનું એક જ કારણ ભક્તને આરાધ્ય આપવો છે, ભક્તને ઈષ્ટ તત્વ પ્રદાન કરવું છે। બ્રહ્મ તત્વ તો જગતમાં ભર્યું પડ્યું છે, એમાંથી ઈષ્ટ તત્વનું નિર્માણ કરવું છે। બ્રહ્મ તત્વને બધા ક્યાં ઓળખી શકે, બ્રહ્મ તત્વ ઈષ્ટ તત્વમાં પરિવર્તિત થાય, જીવને સહજ મુક્તિ પ્રાપ્ત થાય। એટલા માટે શ્રી હરિ બ્રહ્મમાંથી ઈષ્ટ બને છે, ભગવાન હતું એવું એવું રૂપ લઈ લે છે, માતાના માનસ ઉપર કંઈક એવું આવરણ નાખ્યું કે જાણે બધું ભૂલાઈ ગયું, પુનઃ એ ભાવમાં માતા ડૂબી છે, છતાંય આમ ક્યારેક ક્યારેક દુવિધા બની રહી, એકલી કઈ કામ ન હોય ને બેઠી હોય, રામ માટે વિચાર કરે તો થાય કે આ ખરેખર બાળક છે, યાદ આવે। શ્રીમદ ભાગવતજીમાં નંદજીને પહેલી વાર આશંકા થઈ છે ગિરિરાજની લીલા વખતે કે ખરેખર કૃષ્ણ મારો બાળક છે, આહા આટલું મોટું કાર્ય કરનાર આ બાળક કેમ હોઈ શકે। એક મીઠો, એક મધુર, એક કલ્યાણકારી સંદેહ થયો છે। પછી તો નંદને નક્કી થઈ ગયું છે, શ્રી ગિરિરાજની લીલા પછી નંદ દ્રઢ કરી ચુક્યા છે, અને તેથી યશોદાજી આગ્રહ કરે, યશોદાજીની મમતા વધારે પહેલું કરે, તો પણ નંદજી શ્રી કૃષ્ણને લઈને
મથુરા જવામાં બહુ પેલું કરતા નથી, કારણ કે સમજી ગયા કે આ હવાને અમે ખાલી ગોકુળમાં બાંધી ન થકશે, આ તો જગતનો પ્રાણવાયુ મારે ઘરે આવ્યો છે, અને તેથી બહુ પકડતા નથી. અલૌકિક લીલા હોય છે શ્રીહરિની. માનસકાર કહે છે માની સાથે વળી પાછી એવી લીલા ચાલે છે. તુલસીના રામ ચાર પગે ચાલતા શીખ્યા છે, તોતળી ભાષા બોલે છે, બે બે દાંત આવ્યા છે, વિશાળ ભાલમાં માએ ગોરોચનનું તિલક કર્યું છે. કપોલ બડે પ્યારે હે શ્રવણ કી છબી કોણ વર્ણન કરે, નાસિકા અને નયન ભલભલાને વશ કરી લે છે. ઉદરમાં ત્રણ રેખાઓ પડે છે, કટી ભાગ પર કરધની બાંધી છે, ચરણારવિંદ અને હાથ અતિ લાલ છે. શ્રી યમુનાજીની ભંવરી ની છબીને આમ છીનવી લે, એને એને પરાજિત કરે એવી ઠાકોરજીની નાસિકા નાભી છે. ઘૂંઘરાલા વાંકડિયા કેશ ગળા પર લટકે છે, શંખના સમાન કંઠ છે, બહોત સુંદર હૈ. ગોસ્વામીજી વર્ણન કરે છે, ધીરે ધીરે બે પગે ચાલતા શીખે છે, મહાત્માઓ દર્શન આવે છે. આ બધી જ કથાઓ અનેક વાર કહેવાય છે, સમય અભાવે આગળ જઈએ. એક વાર મહારાજ દશરથજી ભોજન માટે બોલાવે, બાલ સંગ છોડીને આવતા નથી, આખી સિદ્ધાંતની કથા કહી. ચપલચિત્તથી ભોજન કરે છે, કૌશલ્યા દ્વારા દશરથજીની ગોદમાં રામ આવે છે. તુલસી દર્શન કહે છે ભક્તિના માધ્યમથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. બંને જુગપદ નિર્વાહક છે. તમારે કોની ભક્તિ કરવી એનું પહેલા જ્ઞાન હોવું જોઈએ, કે મારે કોની ભક્તિ કરવી એ કોણ છે એનું જ્ઞાન તો હોવું જોઈએ પહેલા. અને જ્ઞાન ભક્તિ વગર શોભતું નથી એવી સિદ્ધાંતમય કથા કહે છે. તુલસીના રામ કુમાર થયા, ચૂડાકરણ આદિ સંસ્કાર થયો છે, અને પછી તો ગુરુદેવ પધાર્યા છે. માતા પિતાએ વિનંતી કરી, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. દિન જનેવું ગુરુ પિતુ માતા જ્યારે કુમાર થયા, નિયમાનુસાર ગુરુદેવ પાસેથી યજ્ઞોપવિત ધારણ કર્યા પછી ભગવાનને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં જવું પડ્યું. જવું જ જોઈએ, ગુરુ મેવાભિગચ્છેત, જ્ઞાન માટે, વિજ્ઞાન માટે, ભક્તિ માટે ગુરુ મેવાભિગચ્છેત આ સૂત્ર ઉપનિષદનું છે, એની પાસે જ જવું જોઈએ. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાય, ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, આ બધા સૂત્રો ગુરુ ભક્તિનું દર્શન કરાવે. ઘણા માણસો શંકા કરે ગુરુને ત્યાં જ જવું જોઈએ, તો દશરથજીએ એક ભૂલ કેમ કહી, ગુરુ વશિષ્ઠ કહ ગયું હકારા, રામ જન્મ વખતે વશિષ્ઠજીને બોલાવ્યા મોકલ્યા, નહીતર પોતાને જવું જોઈએ પરંપરા. પણ બ્રહ્માનંદમાં ડોબેલા રાજાને ખબર નથી રહી કે હું શું કહી રહ્યો છું, એટલે ગુરુ વશિષ્ઠ કહ થોડી મર્યાદાનો પ્રશ્ન રામાયણીઓમાં ઉઠે છે, કે રામચરિત માનસ છે ના, એટલે લોકો બહુ અંદર ઊંડા ઉતરી ઉતરીને જોવે છે. ગુરુ વશિષ્ઠ કહ ગયું હકારા, આયુ દ્વિજન સહિત નૃપ દ્વારા. આ એક પ્રસંગ એવો છે જ્યાં વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે. અને અમુક સંતો તો ત્યાં સુધી કહે છે કે આ કોઈ પણ એ ભાવજન્ય ચૂક છે. ઘણી વખત ભાવજન્ય ચૂક હો જાય માણસથી, અતિ પ્રેમમાં માણસ થોડુંક પેલું કરી નાખે, એમ બની શકે. પરિણામ એ આવે છે કે આ ચૂક, વશિષ્ઠજી તો કઈ બોલતા નથી, એ તો જેના માટે ઉપરોહિત્ય કર્મ સ્વીકારીને આવ્યા છે એ બ્રહ્મનું પ્રાગટ્ય ઈષ્ટ રૂપે અયોધ્યામાં થયું, એટલે વશિષ્ઠજી તો બહુ રાજી, પણ એક પરંપરામાં થોડીક ચૂક આવી છે.
અને તેથી બીજો ઋષિ આવીને રામને લઈ જવાનો છે. મહારાજને વિયોગના મંડાણ થશે. બીજો પ્રસંગ અયોધ્યા. મહારાજ વશિષ્ઠજીની પાસે તો દશરથજી ગયા છે રાજ તિલકની ચર્ચાની વાત કરવા માટે, કે રામ દરેક રીતે લાયક છે અને ગાદી આપી દઈ. પરંતુ રામને કાલે રાજ તિલક છે એટલે આપ રામને મહેલે જઈને સૂચના આપો. ત્યાં પણ એમ કહેવું જોઈતું હતું કે હું રામને તમારા પાસે મોકલું છું, એને આપ સૂચના આપજો. એક ભાવજન્ય થોડીક મર્યાદાને આંચ રામાયણીઓના જે અતિ જે પેલા હોય છે તે છે. અને પરિણામ એ આવે છે, એ ચૂકનું ફળ, મહારાજને મોટો વિયોગ આવ્યો રામનો. રામ વનવાસ સધાયો. રામચરિત માનસની જયારે પરંપરા છે ત્યારે તો પલ પલ મર્યાદાનું જતન છે, નહીતર ભૂલનો બદલો મળવો મળ્યા જ કરે છે. આ તો રામાયણની કથા છે. એટલે હું વૃંદાવનની મથુરાની કથામાં કહેતો હતો કે હે કૃષ્ણ, આજ રામાયણ હું તને સંભળાવું છું કે તું રામ હતો એ વખતે તારે પગલે પગલે ચાલીને જે મર્યાદાનું જતન કરતા હતા એની આજ દશા શું થઈ છે એ તું સાંભળ. તેરી બાતે સુનાને આયે હે એ દોસ્ત, તેરા ભી દિલ દુભાને હમ આયે હે. તું ભી થોડી કસક મહેસૂસ કર કે રામ કે કદમ પર ચલને વાલો કી આજ દશા ક્યા હૈ, સત્યના મુખ પહેલા પર ચાલનારાની આજ શું સ્થિતિ છે એ તું ભી દેખ. જરા ભી ચૂક નહીં ચલ સક. ગુરુ ગ્રહ ગયા છે પ્રભુ, અલ્પકાલમાં વિદ્યા પ્રાપ્ત કરી છે. વિદ્યા વિનય ગુણશીલમાં પ્રભુ નિપુણ બન્યા છે. આપણા દેશમાં શિક્ષણનું સર્વોપરિ સૂત્ર હતું કે વિદ્યાર્થી શીલવાન થવો જોઈએ. એ ભૂગોળ, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, શરીર વિજ્ઞાન એ બધું શીખે, શીખવું જ જોઈએ. પણ એનામાં જો શીલ નિર્માણ ન થાય તો શિક્ષણનો કોઈ અર્થ નથી. ને આજે મોટામાં મોટી વિશ્વની ત્રુટિ છે, બધું જ શીખાય છે, શીલ ગુમાવી બેઠા છે. શીલનું પતન થઈ ગયું રાષ્ટ્રમાં, અને તેથી કોઈ વિદ્યાર્થી તેજસ્વી નથી દેખાતો. શીલ ગયું. રામાયણમાં અને શાસ્ત્રોમાં શીલની બહુ જ મહિમા છે. તમે બલવાન હો પણ શીલવાન ન હો તો તમારું બળ બે કોડીનું છે, એનું કોઈ મૂલ્ય નથી, એનો કોઈ અર્થ નથી. છઠ દમ શીલ બિલતી બહુ, કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. આ દેશમાં શીલવાનની સરાહના દુશ્મનોએ પણ કરી છે, અરે રાક્ષસોએ કરી છે. શીલ હશે એને રાક્ષસોએ પણ પ્રણામ કર્યા છે. અંગદને રાવણે કહ્યું છે, તમારી સેનામાં મારી સામે લડે એવો કોણ છે? કોણ છે લડે એવો? પહેલા એ બતાવો. વાલી તો નહીં, મારી સામે મોટી મોટી બડાઈ કર. જામવંત મંત્રી બૂઢો છે, ઈશુ સમરારૂઢ થઈ શકે. સુગ્રીવ અને વિભીષણ એ તો બધા કુલદ્રુમ છે. તું અને વિભીષણ કુલદ્રુમ, સુગ્રીવ મારો ભાઈ, સુગ્રીવ અને તું કુલદ્રુમ છો. મારો ભાઈ વિભીષણ એને તો સ્વભાવથી જાણું ભીરુ છે, ડરપોક છે. નર નીલ શિલ્પ કર્મ જાણે એ શું કરી શકે. હે કપિ એક મહાબલ શીલા, એક વાનર મહાબલવાન અને શીલવાન છે. આવા પ્રથમ નગર જેહી જારા, હનુમાનજીની સરાહના રાવણે પણ કરી છે, શીલની સરાહના દુશ્મનોએ પણ કરવાની. માટે રાષ્ટ્ર શીલવાન બને, શીલ પેદા થવું જોઈએ. શિક્ષણમાં કોઈ પણ રીતે શીલ નથી રહેતું. અને એનું એક કારણ એ છે કે ઘણી વખત આપણામાંથી પણ શીલ ગયું. આપણી ગુજરાતી કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો અવેડામાં માથું પછાડીએ શું કરીએ. હું મારે મહુવાની કોલેજમાં એક વખત મને લઈ ગયા બોલવા માટે, એટલે હું પછી મારું હાઈસ્કૂલ સુધી હું તો ભણ્યો, એટલે હું મારો અનુભવ કહેતો હતો કે ભાઈ હું તલગાજરડાથી ચાલીને ભણવા આવું મહુવા, એ સીધા ઘરેથી નીકળીએ એટલે સ્કૂલમાં જઈએ, ત્યાંથી ભણીને નીકળીએ એટલે કંઈક ઘરની ચીજ વસ્તુ મંગાવી હોય તો એ લઈને સીધા ઘર ભેગા થઈ જાય.
સીધા લક્ષ્ય સ્કૂલ પછી ઘર. અને હવે છોકરાઓ મેં કીધું શાળા કોલેજ આવે છે તો વાયા બહુ થાય છે. હકીકત છે ને, કેટલી જગ્યાએ વાયા થઈ થઈ આવે, પાનના ગલ્લા ફલાણા હાર પેન માવા કેટલી કેટલી જગ્યાએ વાયા થઈ આવે. એમ છોકરાઓએ મારું સાંભળી લીધું શ્રદ્ધાથી, પણ એક છોકરો ના રહી શકે. એને કીધું બાપુ મને બોલવાની છૂટ આપો. એમ કીધું શું કે અમે વાયા થઈને આવીએ છીએ એમ નહીં, તમારી બાજુ બે બાજુ જે ખુરશી ઉપર બેઠા એ બધા વાયા થઈ થઈને જ આવે. અધ્યાપક પણ ક્યાં સીધો આવે છે એ પણ વાયા થઈ થઈને આવે છે. સીધી વાત છે, કંઈક તૂટે છે બધી જગ્યાએ રાષ્ટ્રમાં. આ દેશનો રામ શીલવાન છે, આ દેશનો ભરત શીલવાન છે, આ દેશનો શત્રુઘ્ન શીલવાન છે, આ દેશનો લક્ષ્મણ શીલવાન છે, આ દેશનો છાત્ર શીલવાન હોય, એનામાં ગુણ હોય, વિનય હોય, એનામાં વિદ્યા હોય. આ શિક્ષણનું પરિણામ બતાવ્યું, વિદ્યા હોય, વિનય હોય, ગુણ હોય અને શીલ હોય, શિક્ષા પૂરી થઈ ગયું, શિક્ષણ કાર્ય થઈ ગયું, સાત છાત્ર દીક્ષિત. અલ્પકાલમાં આ બધું પ્રાપ્ત કરી ભગવાન પધાર્યા છે અયોધ્યામાં. અને જે તપોવનમાં શીખ્યા ઉપનિષદ આદિ એ ભગવાન જીવનમાં ઉતારે છે, સંધ્યા કરે, સ્વાધ્યાય કરે. અને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આદિ જે સૂત્રો સીધા અને સરળ સૂત્રો એનું અનુસરણ કરે છે, સવારમાં જાગી અને માતા પિતાને ગુરુને વંદન કરે છે. પ્રાત કાલ ઉઠકે રઘુનાથા માત પિતા ગુરુ ના વહી વાત. યુવાન ભાઈ બહેનો, તમને પણ પ્રાર્થના, રોજ સવારે તમારા માતા પિતાને પ્રણામ કરો. છોકરાઓ શરમાય છે, સંકોચ થાય છોકરા, એમાં એક કારણ, છોકરો તો શરમાવું નહીં જોઈએ, પણ એક કારણ એ છે કે એના બા બાપુજી શરમાણા હશે. સીધી વાત છે, રોજ બને, રોજ માતા પિતાને વંદન. માતા પિતાના આશીર્વાદમાં અદભુત તાકાત છે મેરે ભાઈ બહેન, અદભુત તાકાત. આચાર્ય દેવો ભવ આ દેશનો ઋષિ ત્રીજા સ્થાને મૂકી દે, પહેલા માતૃદેવો ભવ. સંસ્કાર મળે માના ગર્ભમાંથી, બાપના કુળમાંથી, અને પછી ત્રીજું સ્થાન ગુરુકુળ આવે. પહેલું ગર્ભકુળ, બીજું બાપ પિતૃકુળ, અને ત્રીજું ગુરુકુળ સદગુરુની, પછી ઘડતર થઈ જાય પાકે પાકું. તો આ સંસ્કાર પાછા આપણે લાવવા પડશે. રોજ માતા પિતાને વંદન કરો. મેં ઘણા પરિવારો જોયા છે, સવાર પડે એટલે બધા વડીલોને પ્રણામ કરતા, કેટલું સરસ લાગે, કેટલી સારી વસ્તુ. રોજ સવારમાં જાગીને પત્ની પતિને પગે લાગે તો હા, વળી તમને થશે કે આ વળી શું કામ પાછું વચ્ચે તમે લાવો, માંડ સરખું બેસે ત્યાં વળી પાછું, બહુ ફેર પડી જાય ભાઈ. હા, બહુ ફાયદો થઈ જાય. ગરમ હોય બહુ ગુસ્સા વાળો માણસ ઢીલો થઈ જાય, ભલે ગુસ્સો કરે, તમારે સવારમાં પગે લાગો ઉભા રહે એમ કહેવાનું, ઉભા રહે. અને બધું ધીમેથી કહેવાનું, ઉભા રહ્યો એમ નહીં, શાંતિથી કહેવાનું, ઉભા રહ્યો. ઘણો ફેર પડી જાય. તમારા તરફથી શરૂઆત કરો ને, હા, રોજ વંદન કરો. પછી બેસતા વર્ષને દિવસે જ પગે લાગે છે, એટલું રાખ્યું એ સારું કહેવાય. પુરુષો આદર આપે માતા, બહુ બહુ સારું પડે છે, પણ આજે આ બધું ભૂલાય છે. પતિ પત્નીઓ માટે તો હું ખાસ બોલતો રહ્યો છું, કારણ કે એક એક નવી પેઢી તો તૈયાર થાય ને ભાઈ, એક નવું ભારત તો નિર્માણ થાય ને. દીકરો હશે તમે જોજો, દીકરાનો જન્મ થાય નહીં, મોટો થાય એટલે મોટે ભાગે 90%, પછી 10% આમથી આમ હોઈ શકે. આ દર્શન તમે પણ અનુભવજો. દીકરામાં સદગુણો માના આવશે અને દુર્ગુણો બાપના આવશે.
જેના ઘરે પુત્ર જન્મ થાય એ મોટો થાય પછી તમે એનો અભ્યાસ કરજો, તો એનામાં સદગુણો બધા માન આવ્યા છે, અને એનામાં જો કઈ દુર્ગુણ આવે તો સમજવાનું એના બાપના આવશે, અને દીકરીમાં દુર્ગુણ આવે એ માન આવે અને સદગુણ બધા બાપના આવે છે. આ નિયમ છે. બાપ રાખ હશે તો તમે એની દીકરી જોજો, આમ આમ જરાક આમ આમ એક ઊંચે અવાજ બોલો તો આંખમાં આંસુ આવી જશે. જેનો બાપ રાખ હશે, ગરીબ હશે, સરળ છો, એની એની દીકરીને તમે આમ બે વેણ કહેશો તો આમાં મરવા જેવું એને થશે. એના એનામાં બાપનો સ્વભાવ આવી જાય દીકરી, અને દુર્ગુણ આવે તો સમજવાનું એ કોઈ માની ભૂલ છે, માના દુર્ગુણો આવશે. અને દીકરામાં સદગુણ બધા માના આવશે, અને દુર્ગુણ આવશે તો બાપના આવશે. તો આખો નવો એક ભારત નિર્માણ કરવા માટે આમ બહુ પહેલેથી તૈયારી કરવી પડે છે. મેરા ભારત મહાન, હા એ સારી વસ્તુ છે, ઈચ્છીએ થવું, પણ એના માટે ઠોસ ઠોસ શીલ ઉભા કરવા પડશે, અને એ શીલ આ દેશનો યુવાન કુમાર, આ દેશનું સમજદાર બાળક મને તમને આંગળી ચીધીને એમ ન કહે કે તમે શીલ ચૂક્યા છો, કારણ કે એના પહેલા શીલવાન મોટા માથા હોય એ થવું પડશે. નહીતર છોકરાઓ આંગળી ચીંધશે કે તમે ક્યાં શીલ પાડ્યું, તમે તમે કેટલા સંસ્કારને દીપાડ્યા. પતિ પત્ની માટે, દાંપત્ય જીવન માટે એટલા માટે વધારે વિનોદનો આશ્રય લઈને તમને કહ્યા કરું છું, એ એટલા માટે એની પાછળ હેતુ છે મારો કે જો આ વસ્તુ સધાઈ જાય તો ગર્ભકુળ દિવ્ય થઈ જાય, પિતૃકુળ દિવ્ય થઈ જાય, પછી ગુરુકુળ બહુ અસર કરશે, બહુ સારા પેલ પાડી શકશે હીરા ઉપર. હીરો તો છે જ, હીરો કઈ આ છોકરાઓ ગઈ ગઈ તૈયાર નથી કર્યો, એ તો ખદાન માંથી નીકળ્યો ત્યારથી હીરો છે, પણ રત્નકાર લોકોએ તો છોકરાઓ જે ઘસે છે એને તો એમાં પેલ પાડ્યા છે. એમ તમે હીરા તો છો, ગર્ભકુળ પિતૃકુળ અને ગુરુકુળ તમારા ઉપર પેલ પાડે છે, હીરો તૈયાર કરે છે, નંગને કિંમતી બનાવે. બાકી હીરો ન હોય તો એને કોઈ હીરો નથી બનાવી શકું, હીરો તો બધા છે જ, તમે હીરા જ છો, હીરાઓ કેમ ભાઈ સારું નામ છે હીરા. માતા પિતાનું દાંપત્ય સરસ, ઘરનું જોઈને છોકરાઓ શીખે છે, ઘરનું વાતાવરણ એવું રાખો. છોકરાને એની માતાએ એમ કીધું કે તું સરખું બોલતા શીખ, આમ આમ જરાક ભાષા સરખી બોલ, સરખું આમ ભાષાનું વિવે આમ વ્યાકરણ સહિત તું જરાક બોલતા તો શીખ, વાત કરતા મોટો થઈને શું કરીશ. એટલે છોકરાએ ધીરે ધીરે જવાબ આપ્યો કે લગ્ન કરી લઈશ. કેમ? તો પછી મારે બોલવાનું નહીં રહે, એ જ બોલશે. જેમ મારા બાપુજી ભાષાનો પ્રોફેસર છે તો એ ક્યાં બોલે, તું જ બોલ્યા કરે, હું એ કરીશ, કારણ કે મને તારામાંથી સંસ્કાર આવ્યા. બસ બોલતા નથી આવડતું ને તો લગ્ન કરી લઈશ, પછી બોલશે, હું નહીં બોલું, કારણ કે ભાષાના પ્રોફેસર છે મારા બાપુ, છતાં એક શબ્દ નથી બોલી શકતા, તું જ બોલ્યા બોલ કરે, હું એ દાખલો લઈશ ને તારા પગલે પગલે હાલીશ. આમ ન થઈ જાય એટલા માટે સમાજ શીલવાન બને, શીલ ધારણ કરે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. યુવાન ભાઈ બહેનો, તમારા માતા પિતા વૃદ્ધ છે, એને તમારી વચ્ચે જીવન અને દેશકાળ જે રીતે ફરી રહ્યો છે એનું એક મોટું એક અંતર હોય છે, ખાય હોય છે, અને તેથી એના વિચારની સાથે તમારો મેળ ન ખાય, તમારા વિચારને એની સાથે, તો પણ એ માં છે, એ બાપ છે, એનું સહન કરીને પણ એને આદર આપવાનું ન ભૂલો, એને રોજ પ્રણામ કરો. હશે બાપુજી મારી ભૂલ થઈ ગઈ એમ કહેતા શીખો. તમને કંઈ ખબર નથી પડતી તો વારો આવશે તમારો, કારણ કે અહીંયા તો ચક્ર ચાલે છે, મજે તુમને ઉડાય હે તો મુસીબત કોણ ભોગેગા, યહાં તો નિયમ લગતા હૈ. ચારે ભાઈઓ પિતાને રાજ્યના કાર્યમાં મદદ કરવા લાગ્યા છે. પહેલેથી રામ લક્ષ્મણની જોડી, ભરત શત્રુઘ્નની જોડી, એક શામ એક ગૌર અયોધ્યામાં નીકળે તો એના શીલથી લોકોને વશ કરી લીધા છે. વડીલો દેવ જુએ તો રામજી એને પ્રણામ કરે. અયોધ્યાના વડીલો રડી પડે, રાજકુમાર તમે ભવિષ્યના અમારા મહારાજા છો,
અમારા માલિક છો, ધન્ય છે તમારા શીલને, દીર્ઘાયુ હો, દીર્ઘાયુ હો, દીર્ઘાયુ હો, આશીર્વાદ આપે. સમવયસ્કનો હાથ પકડી અને પ્રભુ સખ્ય પ્રદાન કરે છે, નાના નાના બાળકોને પ્રભુ પ્રેમ આપે છે, મમતા આપે છે. આવી રીતે અયોધ્યાને ઠાકુરે વશ કરી છે. ક્યારેક ક્યારેક બંધુ અને મિત્રોના સંગમાં મૃગિયા કરવા માટે હરી જાય છે. મૃગિયાનો અર્થ આપણા દેશમાં બહુ ખોટો થઈ ગયો. ક્ષત્રિયો મૃગિયા કરતા હતા એની ના નહીં, પરંતુ કયા મૃગને મારતા હતા? એ ગરીબ હરણાવને નહીં, સસલાવને નહીં. જે સિંહ, વાઘ, વરુ, હિંસક પ્રાણીઓ ઋષિ મુનિઓના આશ્રમમાં એની તપસ્યામાં ભંગ કરતા હોય, આદિવાસી વિસ્તારમાં રહેતા દેશની ગરીબ જનતાને રંજાડતા હોય, એવા હિંસક પ્રાણીઓને મારતા, અને એવા હિંસકને મારવા માટે આપણે ત્યાં સૂત્ર આવ્યું હતું, જીવો જીવસ્ય ભોજનમ. એનો અર્થ અભક્ષ ભક્ષણની વાત નહોતી આવી. બહુ બહુ ગેરસમજો બહુ થઈ ગઈ. મૃગિયા કરવા એટલા માટે જવાનું તપોવનમાં કે ઋષિઓના આશ્રમમાં કોઈ તકલીફ નથી ને, કોઈ ખૂંખાર શેર એની સાધનામાં વિઘ્ન નથી કરતો ને, એનો પેલો કરી અને ઋષિઓને, સાધુ સંતોને, બધાને ભયમુક્ત કરવા એ રાજાનું કર્તવ્ય હતું, એ સત્તાનું કર્તવ્ય રહ્યું રાષ્ટ્રમાં. બંધ સખા સંગ લઈ બોલાઈ ગોસ્વામીજી કહે, મૃગિયા કરવા જાય છે, પવિત્ર પવિત્ર મૃગને મારે છે, પિતાને બતાવે છે. રામજી મૃગિયા કરે છે, એમાં તો રાક્ષસો રૂપ બદલીને આવેલા, ઋષિમુનિઓ રૂપ બદલીને આવેલા, એવું ઘણી કથાઓ. પ્રભુના હાથે મૃત્યુ પામીને મુક્તિ મેળવવા માટે જીવો આવતા હતા, એવી લીલા ઠાકોરજીએ કરી. તુલસીદાસજી કહે છે, મેં આ ચરિત્ર સંક્ષેપમાં ગાઈ સંભળાવ્યું, હવે આગળની કથા સાંભળો. બાબત માર્ગ કરો. શુભ આશ્રમ જરાવી
कहाँ जप यज्ञ जोग मुनि करही पति मारी च पति मारी च बाहु दाधी तनय मन चिंता व्यापी हरि बिनु मर गी कर पापी हरि बिनु मर ગોસ્વામી જી નિમંત્રણ આપે છે આગેલી કથા સુનો અત્યાર સુધીનું ચરિત્ર મેં ગાય સંભળાયું સંક્ષેપમાં હવે આગળના ઘટનાને સુનો વિશ્વામિત્ર નામના મહામુનિ મહાત્મા જંગલમાં રહે છે જપ જગ્ન યોગ સાધના કરે છે પણ મારીચ અને સુબાહુથી ડરે છે જીવની અવિદ્યા ન મટે ત્યાં સુધી એનો ડર મૂર્ણ રૂપમાં કોઈ દિવસ નષ્ટ થતો નથી એ શાસ્ત્ર સિદ્ધાંત અવિદ્યા અવિદ્યા મટવી જોઈએ કારણ કે અવિદ્યા જ્યાં સુધી ન મટે ત્યાં સુધી એનો પરિવાર આ સાધકને કષ્ટ આપ્યા જ કરે સકલ અવિદ્યા કર પરિવાર જ્યાં સુધી તાડકા ન મરે ત્યાં સુધી મારી જ સુબાહુથી વિશ્વામિત્ર હોય કે ગમે તે હોય એને ડરતા જ રહેવું પડે નહીતર મુનિને ડર શાનો મહાજ્ઞાનીને ડર શાનો પણ આખી તાત્વિક કથા છે પ્રસંગોની સાથે સાથે વિશ્વામિત્રજીને થાય છે આ રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન કરે છે શસ્ત્રો હતા એમની પાસે અને ક્રોધ કરે ને શસ્ત્રોનો ઉપયોગ કરે મારી શકે પણ વિચાર એ થયો કે મારી શકું પણ તારી તો નહીં શકું સાધુનું કામ મારવાનું નથી તારવાનું છે અને હું તારું તારી શકું નહીં વળી ક્રોધ કરું તો સત્કર્મમાં નિષેધ ગણાય ક્રોધ તો યજ્ઞનો અર્થ નથી રહ્યો અને હું આ બધી જવાબદારી લઉં એના કરતા અવતાર થઈ ચૂક્યો છે એમ લોકો કહે છે તો લાવ એ હરિને પાસે જાઉં કે એને મારે એને સનાથ કરે ને મને સનાથ કરે હરિ આશ્રય જ્ઞાની પુરુષ કરવા જઈ રહ્યો છે વિશ્વામિત્રનો પરિચય ભક્તનો નથી વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની જ્ઞાનીઓને પણ હરિ આશ્રય વગર છૂટકો નથી નહીતર જ્ઞાનીઓ પણ ચિંતિત રહે પીડા અનુભવે ભયભીત રહે અને જ્ઞાનીઓના પતન ઇતિહાસોમાં છે ભક્તિ ભક્તિ જેનામાં આવી એના નથી કૌંતે પ્રતિજાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ હરિ આશ્રય તો કરવો જ પડે આંખો બંધ કરી ધ્યાનમાં જોયું તો અયોધ્યાના આંગણામાં રમે છે એ જે લીલા કરે છે બધાની સાથે આવી રીતનું સુંદર શીલવાન પણ દર્શાવે એ પરમાત્માની ઝાંકી કરતા લાગ્યું કે જેને મેળવવા માટે હું ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયો એ હરિ ક્ષત્રિયને ઘરે દીકરો થઈ ના લો મારા બ્રાહ્મણત્વ કરતા એનું ક્ષત્રિયત્વ કેટલું ઊંચું લાવ આ બાને જાઉં રામ દર્શન કરું મહારાજની પાસે માંગણી કરું લોક કલ્યાણ થશે લોક મંગળની સૃષ્ટિ ઊભી થશે મનોરથ કરતા કરતા અને ભગવાને એક મોટી ભ્રાંતિ તોડી કે ભાઈ મારે કોઈ વર્ણ નહીં હું તો કાચબોય થાઉં હું તો માછલી થાઉં હું તો વરાહ થાઉં હું તો અર્ધો પુરુષ ને અર્ધો
પશુ પણ થાવ. મારે માટે કોઈ એક જ વર્ણ નહીં, હું તો બ્રાહ્મણ ને ઘરે જન્મું, ગમે ત્યાં જન્મું, મને કોઈ બંધન નથી, મેં સ્વતંત્ર છું. એટલે વર્ણની ભ્રાંતિ આખી તોડી નાખી ઈશ્વરે. અને વિશ્વામિત્રજી એ હરિના દર્શન કરવા માટે મનોરથો કરતા કરતા નીકળ્યા છે. યાત્રા કરે ત્યારે વિશ્વામિત્રજીની જેવી કરવી જોઈએ, મનોરથ કરતા હું એ હરિના દર્શન કરી મારી સાથે એ વાતો કરશે. રઘુકુળનો રાજા બ્રાહ્મણ અને સાધુ સંતોની સેવા પરાયણ છે, મારું સ્વાગત કરશે, મને ભોજન કરાવશે, મારી પાસે બધા બેસશે. ત્યારે એનો એ રામ પણ મારી બાજુમાં આવીને બેસશે. આટલી આટલી સાધના પછી જેને હું આંખો બંધ કરી કરીને થાકી ગયો, મેળવી ન શક્યો, એને ઉઘાડી આંખે હું મેળવી લેવાનું. મનોરથ યાત્રાના દિવ્ય મનોરથ જૈસે વિદુરજી યાત્રામાં નીકળ્યો. અને એના જે મનોરથો, એના જે અનુભવો, યાત્રા કેમ થાય? સરજુ નો કિનારો આવી ગયો, તીર્થ છે સરયુ, સ્નાન કર્યું છે. ભૂપના દરબારમાં મહારાજ વિશ્વામિત્રજી અચાનક આવ્યા છે. નામ તો ઘણું મોટું. વિશ્વામિત્રજી પધાર્યા, બ્રાહ્મણોનો સંગ લઈ મહારાજ દોડ્યા છે સન્માન કરવા. ચરણમાં વંદન કર્યા છે, બાપજી આજ મારા પૂર્વજોના પુણ્ય પ્રગટ થયા કે મારે ઘરે આપનું આગમન થયું છે. અને બહુ સાચી વાત, કોઈ સાધુ, કોઈ આચાર્ય, કોઈ પહોંચેલો માણસ આપણે આંગણે એમનેમ આવે તો એના જેવું રૂડું બીજું કયું હોય ભાઈ? મારા પૂર્વજોના પુણ્ય આજ પ્રગટ થયા. સંતાયે પાહુના, સંતાયે પાહુના, સંતાયે પાહુના, સંતાયે પાહુના, આજ મોરે આયે પાહુના, આજ મોરે ભાગ જાગે, સંત આયે પાહુના, આજ મોરે ભાગ. કૃષ્ણનું આગમન થયું, ભાગ્યોદય થયું. સંત આયે પાહુના, આજ મોરે ભાગ જાગે, સંત આયે પાહુના, સંત આયે પાહુના, સંત આયે. પુણ્ય પુંજ બીનું મિલહી, સત્સંગતિ સંસ્કૃતિ કરી અંતા, પુણ્ય પુંજ બીનું મિલહી, જો નિયમાવલી હૈ સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા, એક જગ મહિમા, મન ક્રમ વચન વિપ્રપાદ પૂજા, એક જગ મહિમા, મન ક્રમ વચન વિપ્રપાદ પૂજા, સંત આયે આયે પાહુના, સંત આયે પાહુના, સંત આયે પાહુના, પૂર્વજ
મારા પુણ્યનું ફળ મળ્યું છે બાપજી, આપ પધારા, સ્વાગત કર્યું, પૂજા કરી, ચરણ જલ ભવનમાં છટકાવ્યું, ભોજન કરાવ્યું, ભોજન કરી લીધા છે. પછી રામ લક્ષ્મણ આવ્યા છે, રામનું દર્શન થયું છે. દશરથ અને કૌશલ્યા, મનુ અને શત્રુપા હતા, વર્ષો સુધી કડી તપસ્યા અને ઉપવાસ કર્યા, ત્યારે રામ મળ્યા. અને આજ વિશ્વામિત્રજીને ભોજન કરી લીધા પછી રામ મળ્યા. એનો અર્થ, નિયમ પ્રમાણે ચાલીએ તો બહુ તપસ્યા કરીએ, પણ એને કરુણા કરવી હોય ત્યારે તો રોટલો ખાઈને બેઠા હોઈએ તો આવી ઊભો રહે, અને નિયમ પ્રમાણે જવું હોય તો બહુ તપસ્યા કરવી પડે, બહુ સાધના કરવી, કૃપા કરી છે. રામને જોતા જ વિશ્વામિત્રજીના આંખના ખૂણા ભીંજાયા. ઓ, આ એ તત્વ છે, એ બ્રહ્મ તત્વ છે. આનંદ થયો છે. અહીં વિશ્વામિત્ર મહારાજને વંદન કરી આન પછી ધીરે રહીને પ્રશ્ન પૂછ્યો છે, આપના આગમનનું કારણ શું છે? મહારાજ, અમને આજ્ઞા કરો, અમે શું સેવા કરીએ? આપને કહેવામાં વાર લાગશે, પણ અમને રઘુવંશીને કરવામાં વાર નહીં લાગે. હુકમ કરો બાપ, અમારે આંગણે તમારું આગમન થયું, અમે શું કરીએ? તમને કહેવામાં વિલંબ ગણાશે, બાકી અમને કરવામાં વિલંબ નહીં થાય. અમે હુકમ કરો, આપના આગમનનું કારણ પર બોલ પડે બાબા. અસુર સમો સતાવહી મોહી, મેયાચન આયવુ રૂપ તોહી. અસુર સમો સતાવહી મોહી, મેયાચન આયવુ રૂપ તોહી. અસુર સમૂહ સતાવહી મોહી, મેયાચન આયવુ નૃપ તોહી. અસુર સમૂહ સતાવહી મોહી, મેયાચન આયવુ નૃપ તોહી. અનુજ સમેત દેહુ રઘુનાથ, નિશ્ચર બધુ મેં ઓમ સનાથ. અનુજ સમેત દેહુ રઘુનાથ, નિશ્ચર બધુ મેં ઓમ સનાથ. સમેત દેહુ રઘુનાથ, નિશ્ચર બધુ મેં ઓમ સનાથ. રાજન, રાક્ષસો મને સતાવે છે. વિશ્વામિત્ર કોઈને એમ કહે મને ફલાણા ડરાવે છે, એ આપણા મગજમાં ન ઉતરે એવી વસ્તુ. વિશ્વામિત્રને કોઈ સતાવી શકે? નવું સ્વર્ગ સર્જનની મનોકામના કરનારો આ પરમ પુરુષાર્થી ભારત વર્ષનું ગૌરવ, એ કહે મને અસુરો સતાવે? પણ થયું છે, ગમે તેટલા સાધનો કરીએ પણ આશ્રય વગર નથી મેળ ખાતો. અને બીજું, રાજાને એના કર્તવ્યનું ભાન કરાવવું છે કે રાજાઓની ફરજ છે ઋષિઓના આશ્રમમાં જઈ અને સમયે સમયે પૂછવું કે તમારી સાધના બરાબર ચાલે છે, તમે કોઈ દિવસ આશ્રમમાં આવો નહીં, અને અમારા યજ્ઞો અટકે ને આજ અમારે ભીખ માંગવા આવવું પડે. એટલે મહારાજાને કર્તવ્યનું ભાન પણ કરાવવું છે. માટે કહ્યું, અસુરો મને સતાવે છે, હું યાચના કરવા આવ્યો છું, અને મારી યાચનામાં તમારી સમૃદ્ધિ નથી જોઈતી, શસ્ત્રો નથી જોઈતા. છે મારા પાસે શસ્ત્રો, મંત્રો છે, શસ્ત્રો છે, બધું છે. મારે જોઈએ છે, તમને નથી જોઈતા, તમારી સેના નથી જોઈતી, શસ્ત્રો નથી જોઈતા, સંપત્તિ નથી જોઈતી. અનુજ સમેત રઘુનાથ મને જોઈએ છે, આ રામ અને રામાનુજ મને આપી દો. રાજન, રાક્ષસોનો વિનાશ કરશે, અમે સનાથ થઈશું. તમે તો થઈ ગયા, હવે થોડોક અમને લાભ આપો, અમે પણ સનાથ થઈશું. તમને જગતમાં યશ કીર્તિ પ્રાપ્ત થશે, અને જેને મારશે એ બધાનું કલ્યાણ કરી નાખશે, એટલે એનો ઉદ્ધાર થઈ જશે. માટે તમે રામ અમને આપો,
પણ જ્યાં અપ્રિય વાણી સાંભળી છે કલ્પના નહોતી કરી મહારાજાએ કે કોઈ આવું પણ માંગી શકે અંતેથી અપ્રિય વાણી સાંભળતા મહારાજની મુખની કાંતિ એકદમ કુમલા ગઈ બાબા લખી દેતે ચોથે પણ પાયે વચન નહીં કહેવે હું વિચારી ચોથે પણ પાયે સુત ચારી વિપ્ર વચન નહીં કહે હું વિચારી ધન કોષ આદુ સાધન કોષ હે ભગવાન આપની માંગણી યોગ્ય નથી પ્રભુ એકદમ મહારાજ કાપી ઉઠ્યા ચોથી અવસ્થામાં ચાર પુત્રો અમને મળ્યા છે વિપ્ર આપની માંગણી વિચારણી નથી ભગવાન આપે જરા ગૃહસ્થનો વિચાર કરવો તમે રામની માંગણી કરો એક સંત તો કહેતા હતા કે વિશ્વામિત્રજીને દશરથજીએ એમ કહ્યું કે આ રા અને બે એ બે અક્ષર તમે જે માંગો છો એ જો માંગણી બંધ કરો તો બે બે અક્ષર વાળી મારી પાસે જેટલી વસ્તુ છે એ બધી આપી દો માંગ હું ભૂમિ બે અક્ષર વાળી ભૂમિ આપી દઉં ધ્યાનું બે અક્ષર વાળી ગાયો આપી દઉં કોષ કોષ આપી દઉં પ્રાણ પણ બે જ અક્ષર છે પ્રાણ આપી દઉં ભૂમિ આપું ધ્યાનું આપું બે બે અક્ષર વાળું જેટલું મારી પાસે છે લઈ જાઓ પણ આ રામ વાળા બે અક્ષર મારી પાસે ન માંગો મહારાજ ભૂમિ ધ્યાનું કોષ કુછ ભી માંગ લો માગો ભૂમિ ધેનુ ધન કોષ સર્વસ દેહુ આજ સહરો સા દેહ પ્રાણ તે પ્રિય કચુના શરીરને પ્રાણ જેટલું કઈ વાલું નથી હોતું બાપજી પણ પ્રાણ માંગો તો હું પ્રાણ આપી દઉં પણ રામની માંગણી હું કેમ આપી શકું આપની માંગણી યોગ્ય નથી લાગતી મહારાજ વિશ્વામિત્રજી મનમાં મનમાં હસે છે અને એ જ વખતે સદગુરુએ સાથ આપ્યો બાબા બોલે સંદેહ નાશ કાહ પાવા વશિષ્ઠ બહુ વિધિ સામ જા સંદેહ નાશ કાહ પાવા મોરે પ્રાણ નાથ સુખ દો તું મુનિ પિતા પાન નહિ કો વશિષ્ઠજીએ સંદેહ નો નાશ કર્યો સદગુરુ વગર સંદેહ કોણ ટાળશે સદગુરુ હિત સંદેહ નૃપ સંદેહ નાશ કહતા સદગુરુ આવી સમજાવે વચ્ચે બોલ્યા છે રાજન ચિંતા છોડો આ લોક મંગલ માટે અવતાર થયો છે અને તમે ક્યાં સુધી પકડી રાખો સંદેહ દૂર થયો છે આન ગુરુદેવની આજ્ઞા થઈ પછી તો શું બોલાય બંને ભાઈઓને હૃદય લગાવી મારા પ્રાણનાથ તમે છો આજથી આ મુનિ તમારા પિતા છે વિશ્વામિત્રજીને માનો ગર્ભિત એમ કહી દીધું કે હું રામને જેમ સાચવું એમ જ તમે એને સાચવજો આજથી પિતાની બધી જવાબદારી તમને સોંપું છું બંને ભાઈઓને આદેશ થયો આદેશનો સાધુ કોઈ પાસે સંપત્તિ નથી માંગતો સંતતિ માંગે છે કે સંસ્કૃતિ માટે ધર્મ માટે રાષ્ટ્ર માટે યજ્ઞો માટે આરણ્ય વિચારધારા માટે તમારા સંતાનો આપો
અને અત્યારે તો કળિયુગ છે, સંતાનો પણ તમે કોઈ સાધુને સંતાન આપી દો એ બહુ શક્ય નથી, અને કોઈ અત્યાર દેશકાળ પ્રમાણે કોઈ સાધુ સંતાન માંગે પણ નહીં. પણ હું એટલું સતત કહેતો રહ્યો કે આજ કળિયુગમાં તમે તમારા સંતાન સાધુને ભલે ન આપો, પણ તમારા સંતાનોને સાધુતા જરૂર આપજો, તમારું સંતાન સાધુ ચરિત્ર બને, શીલવાન બને, ધર્મરક્ષક બને, સંસ્કૃતિનો ચોકીદાર બને, હા રાષ્ટ્ર ગૌરવ વધારે એવું શિક્ષણ તો એવું તો જરૂર સાધુતા આપવી જોઈએ. બંને ભાઈઓ તૈયાર, રાણીવાસમાં માતાઓના આશીર્વાદ લેવા ગયા છે અને ત્રણેય માતાઓ મળે છે. મહાત્માઓનો એવો મત છે કે કઈ કઈ સુમિત્રા એને જરા એવું થયું છે કે પહેલી વાર જઈ રહ્યા છે, ખબર નહીં ક્યારે પાછા આવશે. પણ એમ કહે છે કે માં કૌશલ્યાને આજે દુઃખ નથી. એના બે કારણ, એક તો હવે એને માયા વ્યાપતી નથી. પેલું વિશ્વરૂપ જોયા પછી જે વરદાન માંગી લીધું કે તમારી માયા મને ક્યારેય વ્યાપે નહીં, તેથી એને માયા વ્યાપતી નથી. અને બીજું માને હર્ષ છે કે પેલા મહાત્માએ આવીને જોશ જોયા હતા એમ જ થઈ રહ્યું છે. મહાત્માએ કહ્યું હતું એક સંત આવશે, તમારા પુત્રને કુમાર અવસ્થામાં લઈ જશે અને પછી એક મહાન કન્યાને પરણીને આવશે. એટલે માં બહુ રાજી થઈ કે રામ ભલે જાય પરણીને પાછો આવશે. એ માની લાગણી સ્વાભાવિક છે, કોઈ પણ માને આવું થાય. છોકરો જલ્દી મોટો થાય, જલ્દી પરણે, હા ઘરમાં હોવ આવે પછી હું હુકમ કરું, આ બધાની ઈચ્છાઓ, આવી લાગણી બધા અનુભવતા હોય. જલ્દી ઘરમાં બહુ આવે પછી હું એને હુકમ કરું, હું એની ભૂલ કાઢું, હું એને ઠપકો આપું, હા હું એને ક્યારેક ક્યારેક ખાવા ન દઉં. હવે તો જો કે આ દિવસો ગયા, હવે તો સાસુ ભૂખી રહે. નહીતર એક સમય હતો ખાવી ખાવી મારે ખોરડી જોને જા, ખાવી ખાવી મારે ખોરડી જો. જે આપણા ગામડાઓની દશા હતી, સાસુ બહુની તકરારોમાં કોઈની દીકરી કોઈની પત્ની જેમ કુવા બૂરતી હતી, કેરોસીનનો આશ્રય લેતી હતી, કેટલા ક્લેશો હતા. હવે તો સારું થયું, શિક્ષણ આવ્યું, થોડી સમજ આવી, બાકી કેટલા આઘાતો થતા. શીખે ઈંડો આગતે સી ચડ્યું વેલી રે એ રાત્યું ના પાણી મોકલે દાદા હો દીકરી. આનો અર્થ એમ ન થાય કે છોકરી એના દાદાને એમ કહે છે કે વાગડમાં ન પરણા, પોતે તો પરણી ચૂકી છે, પણ મારી નાની બહેન પછી કુટુંબમાં આપણા જે બાકી હોય એને ભૂલથી વાગડમાં ન આપશો. હું તો કઈ કારણ દાદા હો દીકરી
કહેવાનો મારો અર્થ, એક તો દીકરો જલ્દી પરણે એની હોશ હોય છે અને સાસુ બનવાનું પણ પહેલું હોય છે. જોકે શરૂઆતમાં તો કોઈ માતાને એવું હોય જ નહીં કે હું છોકરાની બહુને એના બહુ રાજી હોય, પણ ખબર નહીં થોડો સમય જાય છે એટલે વળી હુકુમત શરૂ થાય અને પરિવારોમાં તકલીફો ઊભી થાય. તમારે ઘરે કોઈની દીકરી આવે તો એને દીકરી જેવા જતનથી રાખજો અને સમાજની બધી જ પુત્રવધુઓને પ્રાર્થના કે તમારી સાસુમાં સગી માનું દર્શન કરજો. કેટલા કુટુંબો સારા સુધરી જાય, કેટલો ફાયદો. બહુ જ એક સમય એવો હતો સાસુઓનો ત્રાસ બહુ. રામ પરણીને આવશે એનો આનંદ માતાના મનમાં છે, વિદાય આપી છે. વિશ્વામિત્રજીનું કાર્ય કરવા માટે ગોસ્વામીજી કહે વનમાં જાય છે ને એટલે સીધી ઉપમા સિંહની, પુરુષ સિંહ દૌ વીર હર્ષિ ચલે મુનિભાઈ હરન કૃપા સિંધુ રઘુવીર અખિલ વિશ્વ કારણ કરણ પુરુષમાં સિંહ સમાન બને ભાઈઓ. મુનિઓનું કાર્ય કરવા માટે હર્ષિત થઈ નીકળ્યા છે. કૃપા સિંધુ છે, અખિલ વિશ્વ કારણ કરણ છે. માનસકાર એ રામ લક્ષ્મણ ને જતા જોઈ અને ગા ઉઠે બાબા જી કૈસે લગ રહે તુલસી કે ઠાકુર કસે બર ભાથા રુચિ જાપ સાયક દુહાથા રુચિ જાપ સાયક દુહાથા પ્રાપ્ત કરતા વિશ્વામિત્રજી ને મહાનિધિ પ્રાપ્ત થયો છે. આની વ્યાખ્યા ઘણી વખત કરી કે ભાઈ સદગુરુ નો
સદગુરુની સંપદા કઈ? એક તો ગીતાની દૈવી સંપદા એ એની સંપદા, અને બીજી અધિકારી શિષ્ય એ એની સંપદા. બીજી કઈ સંપદા? સાચો સદગુરુ શું ઈચ્છે? શિષ્યત્વ પૂરેપૂરું ઠાંસી ઠાંસી ભર્યું હોય એવો કોઈ શિષ્ય, યોગ્ય કોઈ શિષ્ય, એ સદગુરુની સંપદા છે, એ એની સમૃદ્ધિ છે. આશ્રમ કેટલો મોટો કે એમાં વ્યવસ્થા કેટલી ઠીક છે, દેશકાળ પ્રમાણે બધું કરે, પણ સદગુરુઓની મહાપુરુષોની સંપદા એના યોગ્ય શિષ્યો જ ગણાશે. શામ અને ગૌર બંને ભાઈઓને પ્રાપ્ત કરતા વિશ્વાનિત મિત્ર મહાનિધિ પાર. આ મુનિઓની નિધિ છે બધાનો, આ સંપદા છે. મુનિ જન ધન સરબસ શિવ પ્રાણા, મુનિ જનનું આ ધન છે, સંપદા છે રામ. આજ આનંદ થયો વિશ્વામિત્રજીને, અંદર અંદર બાબાજી બહુ રાજી થઈ રહ્યા છે. અને જ્યાં આગળ વધ્યા ત્યાં તાડકા દેખાણી છે. આન વિશ્વામિત્ર મહારાજે રામજીને કહ્યું, રાઘવ એ તાડકાની સંતાન જ વિઘ્ન કરે છે. અવતાર કાર્યના શ્રી ગણેશ કરતા ગોસ્વામીજી કહે, ભગવાને ધનુષ્યબાણ સજ્જ કર્યા અને તાડકાને જોતા એક જ બાણ. બાબા બોલે, એકાહી માન પ્રાણ હરિની હા, એકાહી માન પ્રાણ હરિની હા, દીન જાની નિજ પદ દીન હા, દીન જાની નિજ પદ દીન હા, રાક્ષસોને મારતા પહેલા રાક્ષસો જ્યાંથી જન્મે છે એ દુર્ગુણની એ વિકારોની ભૂમિકા અવિદ્યાનો નાશ કર્યો. તારકા ધરતી ઉપર પડ્યા છે એની દીનતા જોઈ પ્રભુએ જ્યારે પોતાનું પદ આપ્યું. ભગવાન કોઈને મારતા નથી, બધાને તારે જ છે. પણ આ સમયે જ્યારે પ્રભુએ તારકાને તારી, એ વખતે વિશ્વામિત્રજી પૂર્ણ રૂપે ઓળખી ગયા કે આ સાક્ષાત પરમાત્મા પધાર્યા છે, પહેચાન ગયે. વિદ્યાનિધિ હરીને વિદ્યા આપવા લાગ્યા, કારણ કે ઓળખાણ પડી ગઈ. બાબા બોલે, નાથ હે જી અચિની વિદ્યાની કહુ વિદ્યાની જાતે નારણ સુધાતિ પાસા અતુલિત બળ શક્તિ બંને સચવાઈ રહે. હવે હરી મળી ગયા, જે અત્યાર સુધીની સાધના, જે વિદ્યા, જે ફળ, બધું ભગવાનને અર્પણ. આયુધો યાની સાધના, સાધન માત્ર, જે જપ તપ યજ્ઞ જે કંઈ કરતા હતા એ બધા સાધનો આપી દીધા, એનું ફળ પણ આપી દીધું. ભક્તિભાવથી પ્રભુને અર્પણ કરી આશ્રમમાં લઈ આવ્યા છે. ભગવાને ભક્તિભાવથી ઋષિનો સત્કાર સ્વીકાર્યો. એ દિવસ રાત્રિ પૂરા થયા. બીજા દિવસે રામજીએ સવારે કહ્યું, બાપજી આપ તો બોલતા નથી, કારણ કે વિશ્વામિત્રજીને તો થયું કે હવે મારે શું યજ્ઞની વાત કરવાની, કારણ કે જેનું પરિણામ રામ છે એ રામ સ્વયં મળી ગયા, હવે સાધન છૂટી ગયા. આયુધ સર્વ સમર્પી આપી દીધા આયુધ, હવે સાધન છૂટી ગયા. પણ ભગવાને કહ્યું, બાપજી યજ્ઞ દાન અને તપ એ તો કોઈએ છોડવા ન જોઈએ. આપને જરૂર નથી, પરંતુ સમાજને યજ્ઞની જરૂર છે, માટે આપ યજ્ઞનો આરંભ કરો. અમે બંને ભાઈઓ ઊભા છીએ, અમે કોઈની તાકાત નહીં યજ્ઞમાં વિઘ્ન કરી શકે. પ્રાતઃકાલે ભગવાને વિશ્વામિત્રજીને નિર્ભયતાથી યજ્ઞ કરવાની વિનંતી કરી. યજ્ઞ આરંભ. બાબા બોલે,
प्रात कहा मुनि शल रघुराई रल भय जग कर तुम जाई निर्भय जग कर तुम ओम करण लागे मुनि जारी आप रहे मख की रखवारी सुमारी निशाचर द्रोही सुनिमारी निशाचर द्रोही सहाय मुनि द्रोही सहाय मुनि द्रोही प्रात कहा मुनि शल रघुराई निर्भय जगे तुम जाई જગનનો આરંભ થયો. બંને ભાઈઓ બે દિશામાં ઉભા રહ્યા. મારીચ અને સુવાહુ મુનિ દ્રોહી સહાય સાથે આવ્યા છે. ભગવાન રામજીએ મારીચને જોતા ફણા વગરનું બાણ મારી શતધોજન દૂર ફેંક્યો. સુવાહુને પ્રભુએ માર્યો છે, બાળ્યો છે અને નાના ભાઈ અનુજે રાક્ષસોના કટકનો સંહાર કર્યો. દેવતાઓએ જય જયકાર કર્યા અને ઋષિઓનો યજ્ઞ પૂરો થયો. ભગવાન ઋષિઓ પર કૃપા કરી અને ત્યાં થોડું રોકાયા યજ્ઞમાં આશ્રમમાં. આમ વિશ્વામિત્રજીના યજ્ઞની કથા પાછળ જે ભાવ છે મહાત્માઓનો તે આ છે કે શસ્ત્રો હતા વિશ્વામિત્રજી પાસે, શાસ્ત્રો હતા, સૂત્રો હતા, મંત્રો હતા, સાધના હતી, સાધનો પણ હતા, છતાં યજ્ઞ પૂરો નહોતો થતો જ્યાં સુધી હરિ આશ્રય ન કર્યો, ભક્તિ ન આવી. આ બધું હોવા છતાંય ગાધ તનય મન ચિંતા વ્યાપી ચિંતાથી મુક્ત નહીં થયા મહર્ષિ. પણ રામનો આશ્રય કર્યો. રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે વૈરાગ્ય, ત્યાગ, સમર્પણ. આ વસ્તુ આવી એટલે યજ્ઞ પૂરો થયો. એમ માણસના જીવનમાં ગમે તેટલા સાધનો હશે, પ્રતિષ્ઠા હશે, ગમે તેટલા વિશેષણો આપણને લાગતા હશે, પણ ભગવદ આશ્રય નહીં હોય, સત્યનો આશ્રય નહીં હોય ત્યાં સુધી જીવન કૃતકૃત્ય નહીં થાય, જીવન ધન્ય નહીં બને. સત્યનો આશ્રય કર્યો. મારા તમારા માટે જીવન યજ્ઞ માટે આ આટલું. ઉપનિષદોમાં તો વર્ણન છે, જેમ ગઈકાલે આપણે વારંવાર ચર્ચા કરી રહ્યો છું કે ભાઈ પ્રવચનથી એ નથી મળતો, બહુ જ બુદ્ધિથી નથી મળતો, બહુ શ્રવણ કરવાથી પણ એ નથી મળતો, બલહીનને પણ એ લભ્ય નથી. તો એ કોને મળે? ચાર વસ્તુ જેનામાં હોય એને મળે. જેનામાં સત્ય હોય એને એ પ્રભુ મળશે, જેનામાં તપ હોય એને એ પ્રભુ મળશે, જેનામાં સમ્યક જ્ઞાન હોય એને પ્રભુ મળશે. ઉપનિષદનો ઋષિ કહે જેનામાં બ્રહ્મચર્ય હોય એને એ પ્રભુ મળશે. કોને મળશે? તો પહેલો શબ્દ આવ્યો છે સત્યવાદીને, સત્યનું આચરણ કરનારને એ હરિ પ્રાપ્ત થશે. આમ તો બહુ જ દુર્લભ છે, પણ સત્ય જે પાળશે. અને સત્ય જ્યારે આવે છે ત્યારે ઉપનિષદમાં બહુ જ ગહન અર્થમાં આવે છે. આપણે ત્યાં જેમ હું તે દિવસે ચરિત્રની વાત કરતો હતો કે ચરિત્રની વાત આવે એટલે માણસ કેવળ સ્ત્રી પુરુષનો જ વિચાર કરે, પણ ચરિત્રહીનતા કેટલા મોટા અર્થમાં એની વ્યાખ્યા છે એ આપણે નથી જોતા. એમ જ્યારે સત્યની વાત આવે ત્યારે મોટે ભાગે એક જ અર્થ થાય કે વાણીમાં જે લોકો સાચું બોલે એ જ સત્ય, એ સત્ય છે જ. પણ વિપ્રા બહુધા વદંતી, અનેક રૂપે સત્યને જોવા માંગ્યું. ઉપનિષદમાં જયારે સત્યની વાત કરી છે ત્યારે છ વસ્તુ આવે ત્યારે સત્ય પૂર્ણ રૂપમાં આવ્યું એમ ઋષિ કહે. છ વસ્તુ આવે જીવમાં. પહેલો તો માણસનો વિચાર સત્ય હોય, એનો વિચાર સાચો હોય, જે વિચાર તે સાચું વિચાર, આચાર સત્ય હોય, આચાર પણ એનો સાચો હોય, એમાં કોઈ ભેદ ન હોય, ધોખો ન હોય, પ્રપંચ ન હોય. વિચાર સત્ય હોય, એનો આચાર સત્ય હોય,
બીજાની સાથેનો આખો વ્યવહાર સત્ય હોય. ઉચ્ચાર, એનું જે ઉચ્ચારણ હોય એ પણ સત્ય હોય, પ્રિય સત્ય હોય ઉચ્ચારણમાં. અને આ બધા સત્યો જેના જીવનનો આધાર બને, આધાર પણ સત્ય હોય, આખો આખો આધાર સત્યમય હોય, એવી વેદિકા ઉપર પ્રતિષ્ઠા હોય જીવનની, આચરણની, આવા બધા જ મૂલ્યો જ્યાં એકત્રિત થાય એવા સત્યથી હરિ પ્રાપ્તિ થાય એમ ઋષિ કહે. તપથી હરિ પ્રાપ્તિ થાય એમ ઋષિ કહે. તપનો અર્થ છે ઉપનિષદમાં બહુ સીધો સાદો અર્થ છે તપનો. તપ એટલે તમે જે તમારે પ્રાપ્ત કરવું છે લક્ષ્ય, એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમને જેટલા જેટલા જોડકાઓ આડા આવે એને સહન કરી લો, એ તપ. બસ સીધી સાદી વાત. પેન્ટ પહેર્યું હોય તો એ ચાલશે, કોઈ પણ પોશાક પહેર્યો છે તો ચાલશે, કોઈ પણ તમે ભગવાનને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે, આત્માની પ્રાપ્તિનું લક્ષ્ય છે, બ્રહ્મ વિદ્યાનું લક્ષ્ય છે, જે કંઈ તમારું લક્ષ્ય હોય એ લક્ષ્ય માટે તમે યાત્રા કરવા નીકળો અને રસ્તામાં જે જે જોડકાઓ આવે, સુખ દુઃખ માન અપમાન સંયોગ વિયોગ ટાઢ તડકો ધૂપ છાંવ સન્માન અપમાન પુરસ્કાર તિરસ્કાર રાત દિવસ જેટલા જેટલા દ્વંદ્વ આવે એ બધાને તમે સહન કરો, તપ હો ગયા. આ બધું આવે એ જ માણસનું તપ છે. આ બધાને સહન કરી લેવા, હું જે લક્ષ્ય તરફ જયો છું ત્યાં રસ્તામાં આવું બધું આવશે અને મારે એને 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 સહન કરવા, એને તપ કહ્યું છે. બહુ સીધા સાદા અર્થમાં યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થાય. જેમ છે એમ આ ઘડિયાળ, એટલે ઘડિયાળ જ છે, હવે આમાં કોઈ ભેદ ન કરી શકે, આમાં કોઈ બીજી વાત ન કરી. આ અસટિક જ્ઞાન કે ભાઈ ઘડિયાળ જ છે, આ ટાવર નથી, આ કાંડા ઘડિયાળ છે, આ કઈ નગરનો ટાવર નથી, આ ઘડિયાળ જ છે, આ મોજું નથી, આ ઘડિયાળ છે, આ મંજીરું નથી, આ ઘડિયાળ છે, આ મંદિરની ટોકરી નથી, આ ઘડિયાળ જ છે, આ પાણી પીવાનો પ્યાલો નથી. એ જે સટીક જ્ઞાન કે ઇસમે ઓર કુછ હૈ હી નહીં, આ ટીવી નથી નાનકડો એવો, ઘડિયાળ છે, આ વીંટી નથી, ઘડિયાળ છે. દરેક રીતે સિદ્ધ જ થયા કરે કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે, આ ઘડિયાળ છે, એવું સમ્યક જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિનું કારણ બને છે. આપણું જ્ઞાન એ તો આમ આમ કંઈક જુદી રીત માહિતી છે. જ્ઞાન તો કહેવાય માહિતી, આપણી પાસે માહિતીઓ છે, જ્ઞાન નથી. નાની માણસ તો કેટલો રૂપાળો હોય છે, કેટલો પહોંચેલો માણસ હોય, કેટલો વિનમ્ર હોય, કેટલો ડાયો હોય, કેટલો સરસ હોય બાપ જેને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ, વૃતંભરા બુદ્ધિ જેને પ્રાપ્ત થઈ હોય, એ માણસ તો જોવા જેવો આવે. આમાં મનમાં આમ આમ આનંદના ફોરા છૂટે, એક વાહ વાહ વ્યક્તિત્વ જગતને મળ્યું છે, એવો જ્ઞાની રૂપાળો લાગે. સમ્યક જ્ઞાન ભગવત પ્રાપ્તિનું એક સાધન બતાવ્યું છે ઉપનિષદમાં, અને બ્રહ્મચર્ય સંયમ. કહેવાનો મારો અર્થ, સત્ય જ્યાં સુધી જીવનમાં નહીં આવે ત્યાં સુધી જીવનના યજ્ઞો પૂરા નહીં થાય, સફળ નહીં થાય. જીવનનો આધાર સત્ય, જીવનનો આચાર સત્ય, જીવનનો ઉચ્ચાર સત્ય, જીવનનો વિચાર સત્ય, બધામાં સત્ય આવે. કેવલ વાણીનું જ સત્ય પર્યાપ્ત નથી, એ સારી વસ્તુ છે, નિશંક વાણીમાં હોવું જ જોઈએ, પણ સત્ય જેવા પ્રભુ સ્વરૂપને કેવલ વાણીમાં જ ગિરફ્તાર કરી દેવું એ સત્યનો બહુ સારો અર્થ નથી થયો. અનેક પ્રકારે સત્યને આ દેશના આચાર્યોએ જોયું છે. રામ એટલે સત્ય, રામ એટલે ધર્મ, રામ એટલે સાધુ, રામ એટલે સત્ય પરાક્રમ, સાધુ સત્ય પરાક્રમ, વાલ્મીકિ બોલ્યા છે. સાક્ષાત ધર્મ વિગ્રહ હે રામ, વાલ્મીકિના રામ ધર્મ સ્વરૂપ છે સાક્ષાત. આજ વિશ્વામિત્રજીના આશ્રમમાં ત્યાગ અને સત્યનું પ્રસ્થાપન, એનો અર્થ વિશ્વામિત્રજી કંઈ ખોટું બોલે છે એમ નહીં, પણ પૂર્ણ માત્રામાં સત્ય આવ્યું છે. અને યજ્ઞ પૂરો થયો, કૃપા કરી ભગવાન ત્યાં થોડું રોકાયા
અને હવે ભગવાન વિશ્વામિત્રજીએ કહ્યું કે તમે યજ્ઞો જ પૂરા કરવા નીકળ્યા છે તો એક યજ્ઞ જનકપુરમાં થાય છે એ પણ પૂરો કરી દો. એ કયો યજ્ઞ મહારાજ? બોલે ધનુષી યજ્ઞ. ધનુષી યજ્ઞ સુનતા સાંભળતાની સાથે હર્ષિત થઈને ભગવાન મુનિવરની સાથે જનકપુરી કી ઓર નિકલ પડે. બાબાને લખી દીધા धनुष जाग्य सुनी रघुकुल हर्षि चले मुनि भर के साथ हर्षि चले मुनि भर के साथ आश्रम एक दिख मग माही आश्रम एक दिख मग माही खग बिग जीव जंतु तह नाही खग मग जीव जंतु तह नाही પૂછા મુનિ સકલ કથા મુનિ કહા સકલ કથા ધનુષ્યજ્ઞની વાત સાંભળતા પ્રભુ હર્ષિત થઈ વિશ્વામિત્રજીની સાથે જનકપુર તરફ યાત્રાનો આરંભ કર્યો. રસ્તામાં આશ્રમ આવ્યો, મહર્ષિ ગૌતમનો આશ્રમ. પથ્થર દેહ શિલા દેહ જોઈને ભગવાને આટલો એકાંત છે અહીંયા, અને આ પથ્થર દેહ કોણ પડ્યું છે? કોઈ ઋષિ મુનિ કેમ નથી? પરમાત્માના પગ ત્યાં ચરણો રોકાયા અને ભગવાને વિશ્વામિત્રજીને પૂછ્યું કોણ છે, કોનો આશ્રમ, અને વિશ્વામિત્રજીએ બધી જ કથા કહી દીધી. પણ ભગવાને ચરણથી સ્પર્શ ન કર્યો અહલ્યા. નહીતર પહેલા જ બધી વાત કહેવાઈ ગઈ છે માનસના ન્યાય પ્રમાણે. સકલ કથા મને કહા વિશે આનો આશ્રમ ને આમ થયું ને આવી રીતે થયું ને આખો ઇતિહાસ કહી દીધો. પણ ભગવાને ચરણ ઊંચો કરી અને અહલ્યાને સ્પર્શ નથી કર્યો. ભગવાન કહે છે કે તમે કૃપા કરો, કોઈ સદગુરુ માધ્યમ બને પછી જ હું કરુણા કરું. માટે ગુરુ વચ્ચે આવવો જોઈએ તો જ આનો ઉદ્ધાર થશે. અને તેથી ફરી વાર વિશ્વામિત્ર બોલ્યા, ગૌતમ ના. એ તો કથા તો આગળ કહેવાય ગઈ હતી, દોહરાવવાની શું જરૂર? પણ તુમ આગ્રહ કરો, તમે આદેશ કરો, ગુરુ વચ્ચે આવે તો ઉદ્ધાર તત્કાલ બને. ગૌતમ પુનઃ બોલે, શ્રાપ બસ ઉપલ ચરણ કમલ રજ ચા કૃપા કરો રવિ. ગૌતમ નારી શ્રાપિત છે મહારાજ, તમારા ચરણ કમળની ધૂળ ઈચ્છે છે, તમે કૃપા કરો. અને કોઈ સંત જ્યારે સદગુરુ બની આપણા માટે વકાલત કરે પછી હરિ એક ક્ષણ ભી વિલંબ કરતો. માટે ગુરુ ઉપાય છે, બાર બાર જિસકી ચર્ચા હમને લી હૈ. કોઈ એવું માધ્યમ જોઈશે એના પહેલા પ્રભુ આગળ નથી વધતા. અને વિશ્વામિત્રજીએ જયારે કહ્યું કે કૃપા કરો હો રઘુવી, તું તો પતિતો નો છો બાપ, તું તો તિરસ્કૃતો નો છો, તારો અવતાર આટલા માટે કૃપા કરું રઘુવી.
અને કેટલો બચાવ કર્યો. આને કોઈ પાપ નથી કર્યું, શ્રાપ થયો છે. આ દેશનો સાધુ, આ દેશનો ઋષિ કેટલો એનો પક્ષ લે છે. પાપ નથી કર્યું, શ્રાપ કર્યું. સંજોગ એવો કોઈ આવી ગયો, ભૂલ થઈ ગઈ, અને ઋષિએ શ્રાપ આપ્યો, એમાં એ પથ્થર દેહ બન્યા. રાઘવ અહીંયા પાપ કોણ નથી કરતું? લોગ ના હક કિસી મજબૂર કો બુરા કહેતે હૈ, યહાં આદમી સબ અચ્છે હૈ લેકિન વક્ત બુરા હોતા હૈ. સંજોગ કંઈક કરાવી નાખે છે માણસને, અને દોષ આવે. ઋષિએ શ્રાપ આપ્યો એ મહાદશા. ચરણ કમળ રજ ચારતી કૃપા કરો રઘુવીર. એ ક્યાં કહે છે એક તમે એનો હાથ પકડો, એ ક્યાં કહે છે એક માથા ઉપર હાથ મૂકો, એ ક્યાં કહે છે કે તમે એને સાથે લઈ જાઓ, એ ક્યાં કહે છે કે તમે એને સાક્ષાત્કાર હૃદયે લગાવો. એ તો ખાલી તમારું ચરણ પણ નહીં, તમારા ચરણની ધૂળ ઈચ્છે છે માલિક. એનું આટલું તમે ન કરો. ચરણ કમળ રજ ચારતી કૃપા કરો રઘુવીર. જે કઈ ઘટના ઘટી, જે કઈ કાર્ય થયું, જે કર્મ થયું, એનો હિસાબ કરશો તો મહારાજ આનો ક્યારે ઉદ્ધાર થાય ખબર નથી, પણ કૃપા કરશો તો એક મિનિટમાં થઈ જશે. માટે કર્મનો હિસાબ અહીંયા બંધ, ચોપડો બંધ કરી દો મહારાજ. કૃપા કરો રઘુવીર. આને જે આદેશ થયો, કેટલું સરળ વસ્તુ આવી ગઈ કે જરાય નારાજ થવાની. પાપ અને ભૂલો માણસે, જાગૃત માણસે નહીં કરવા જોઈએ, પણ કદાચ થઈ ગઈ કોઈ ભૂલ તો પસ્તા ચિંતાનું કોઈ કારણ નથી. અહલ્યાની જેમ સ્થિર થાવ. કોઈ ઋષિ કહેશે હરિ કૃપા કરશે. તમારામાં એ તીવ્રતા હોવી જોઈએ કે હવે મારે તરવું છે, હવે મારે આમાંથી નીકળવું છે, તો કોઈ ને કોઈ મદદ કરશે. કૃપા કરો સ્પર્શ કર્યો. બાબા કી કલમ ફડક ઉઠી. ગોસ્વામીજી કહે છે પર સત પર પાવન શોક નિસારણ પ્રગટ ભઈ તપ કુંજ સહી જન સુખદાયક સન્મુખ હોઈ પર છોડી રહી પ્રેમ અધીરા પુલક શરીરા અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવે વચન કહી અહીં ચરણી જુગલ નયન જલ ધાર વહી ધીરજ મન કી રઘુપતિ કૃપા ભગવતી નિર્મલ બાણી જ્ઞાન ગમ્ય જય રઘુરાય. ભગવાનના ચરણનો સ્પર્શ થતા પ્રગટ ભઈ તપ કુંજ સહી તપસ્યાનો ઢગલો તપ કુંજતા જાણે પ્રગટ થઈ હોય એમ અહલ્યાજી પ્રગટ થયા. દેખત રઘુનાયક, રઘુનાયકને જોયા, જન સુખદાયકનું દર્શન કર્યું,
હાથ જોડી સન્મુખ થયા અને જીવ સન્મુખ થઈ જાય એટલે ગમે તેવા પાપ ભસ્મીભૂત સન્મુખ થઈ જાય. આના બળભાગના કારણો મહાત્માઓએ બહુ બતાવ્યા છે, પણ આખી સ્તુતિ સ્વતંત્ર વિષય છે, નવ દિવસનો વિષય છે. એક એક પંક્તિ એની નવ દિવસ કા સાધન હે. યે કે અહલ્યા જે બોલે છે એની એની જે આખી ઘટના બની છે એ નવ દિવસનો પહેલું છે. એ અતિશય બળભાગી સુકામ ગોસ્વામીજીએ કહી એના માટે મહાત્માઓનું કેટલું દર્શન રહ્યું છે. પણ કેવલ થોડુંક દર્શન કરે તો એક તો પહેલું બળભાગીપણું એનું એ છે કે આંખ ખુલી ત્યાં રામ દેખાય. બીજું સન્મુખ થઈ ગયા. ત્રીજી અને ચોથી વાત નયનમાં નીર અને મનમાં ધીર. મન ધીરજવાન, નયનમાં નીર, જુગલ નયન જલધાર વહી. અતિશય બળભાગી અને મનમાં ધૈર્ય થઈ ગયું, થઈ ગયું પણ અલોલ છે હવે. અને મોટા મોટું બળભાગ માંગણી નથી કરી, રઘુપતિ કૃપા ભક્તિ પાઈ. ઠાકુરે કરુણા કરીને ભક્તિ આપી દીધી. જો કોઈ કોઈ મુનિ પ્રાપ્ત કરે છે બહુ સાધના પછી મળે છે, કૃપા કરીને ભક્તિનું દાન કરી. આખી વિચારધારા ફરી ગઈ. ભક્તિ આવે એટલે માણસનું દર્શન આખું ફરી જાય. મુનિએ શ્રાપ આપ્યો એ મારી ભૂલ હતી, એને તો અનુગ્રહ કરેલો, નહીતર મને દર્શન ક્યાંથી થાય. હું નારી અપાવન, આપ જગ પાવન, રાવણ રિપુ જન સુખદાયી, આજ મેં તમારા દર્શન કર્યા, મેં ધન્ય હોઈ હું મારે. અને મહારાજ એક વિનંતી, એક વસ્તુ આપને કહી શકું કે આજ મને જે આનંદ થાય એ લાભ તો બ્રહ્માને શંકરને થોડો થોડો મળ્યો, જેટલો મને મળ્યો એટલો તો એને નથી મળ્યો. બ્રહ્માએ તમારા ચરણ ધોયા પણ એ ચરણ તમે એના માથા ઉપર નથી મૂક્યો, મારા તો મસ્તક ઉપર એ ચરણ મૂક્યો છે. એના તો કમંડળમાં તમે ચરણ પધરાવ્યો એટલે મને લાભ મળ્યો એ બ્રહ્માને નથી મળ્યો. વળી ભગવાન શંકરના મસ્તક ઉપર તમારો ચરણ નથી ગયો, ચરણમાંથી નીકળેલી ગંગા ગઈ છે. જે પદ સુર સરિતા પરમ પુનિતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી, એ ગંગાનું ઉદ્ભવ સ્થાન, જે ઉદગમ સ્થાન, તમારો ચરણ એ તમે એના માથા ઉપર નથી મૂક્યો, એમાંથી છૂટી પડેલી ગંગા એના માથા. હું તો કેટલી ભાગ્યવાન કે સોય પદ પંકજ જે પૂજત અજ મમ શિર ધરેવું કૃપાલુ હરી. એ ચરણ તમે મારા ઉપર પધરાવ્યો હું તો ધન્ય બની ગઈ માલિક. હવે એક જ વિનંતી પ્રભુ, મને મારા કર્મનો ફળ મળે, મને જે કઈ મળવું હોય મળે, પણ મારી એક વિનંતી, આ શરીરનું જે થવું હોય તે થાય, પણ મારું મન આપના ચરણ કમલનું ભમર બનીને નિત્ય નિવાસ કરે. આ માંગણી કરતા અહલ્યાએ ગતિ કરી. ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પરિ અતિ મન રામ શોકર પાર ભરી મને ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરી અહલ્યાજી પતિલોક તરફ ગતિ કરી ગયા. વિશ્વામિત્રજીએ રામજીને બિરુદ આપ્યું, આપ પતિત પાવન છો. ઋષિ બહુ જ રાજી થયા. શ્રી ગંગાજીને કિનારે પહોંચ્યા છે. વિશ્વામિત્રજીને ભગવાને પ્રશ્ન કર્યો, આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસી પડ્યા, તમારા ચરણમાંથી નીકળી એની માહિતી મારે આપવાની છે.
અને છતાંય મહારાજ આપ પૂછો છો તો મારી વાણીને પવિત્ર કરવા માટે હું ગંગાની કથા કહું. આમ કહીને ગાધી તનય વિશ્વામિત્રજીએ ગંગા અવતરણની કથા કહી છે. આખો આખો પ્રસંગ ક્ષેપકમાં આવ્યો છે. આમ તો ખાલી ગાધી તનય ખાલી કથા કહી. ભગીરથની તપસ્યાથી એના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે પતિત પાવની ભાગીરથીએ ધરા પર અવતરણ કર્યું એ કથા આખી આપ જાણો છો. દર્શન કરી લે કડી તપસ્યા ભગીરથ. એક હી ઉપાય પિતૃ તર્પણનો, સુર નદી ધરા પર આવે તો જ ઉદ્ધાર થાય. બળી ને ઢાકણા ઢગલા થઈ ગયેલા એનું કલ્યાણ કરવું. ભગીરથ ને સૂચના થઈ શ્રી ગંગાજી આવે ધરાધામ પર. તારા પિતૃઓ તો તરશે પણ જગતને કલ્યાણનું દાન કરશે. પતિત પાવની ધરા ઉપર આવે ગંગાને પ્રસન્ન કર. ભગીરથે ગંગાની તપસ્યા કરી છે, ખૂબ કઠિન તપ કરી. ગંગાજી પ્રસન્ન થયા. માન માન હે માન, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે આપ ધરા પર પધારો. સુર નદીને કહા, ભગીરથ મારા પિતૃઓને તારો. ગંગાજીએ કહ્યું તે તપસ્યા કરી મેં વરદાનનું કહ્યું એટલે હું આવું, પણ તને ખબર મારો પ્રપાત કેટલો પ્રચંડ છે. મને જીલે કોણ, મને ધારે કોણ? હું તો ધરતી ઉપર આવીશ તો ધરતીને ખલાસ કરી નાખી. મારો ધારક કોણ? કોણ મને જીલી શકે? મારી તૈયારી છે, પણ જીલે કોણ, ધારણ કોણ કરે? મને કોઈ ધારણ કરનારો મળે તો આવું. ભગીરથ વિચાર કરે અને સૂચના મળી કે ભગવાન શિવની આરાધન કર. શંકર સિવાય આ કોઈ નહીં કરી શકે. આન યાત્રા થઈ હિમાલય કી ઓર, ઉઠે કદમ ઉત્તરાખંડ કી ઓર. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ચલા ભગીરથ હિમગીરી કી ઓર. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. ભગવાન શિવજીની ખૂબ આરાધના કરી, એટલી ભક્તિ કરી, એટલી તપસ્યા કરી. નમઃ શિવાય, જોયું છે ભગીરથ શિવાંગ ભૂત ભાવન પ્રસન્ન થયા. નમઃ શિવાય,
શ્રી ગંગાજીને ધરા ઉપર લાવવા એ આવવા રાજી છે, પણ ધારણ કોણ કરે? મને કહેવામાં આવ્યું શિવ દુર્ગમ સુગમ કરી શકે. આપ શ્રી ગંગાજીને ધારણ કરો. ધારણ કરું એમાં મને કોઈ તકલીફ નથી, પણ પહેલા ગંગાજીને મારી વાત કરી દે કે શંકર ધારણ કરવા તૈયાર થયા, એને મારું નામ આપી દે. રાજી થયો ભગીરથ. શ્રી ગંગાજીની સ્તુતિ કરી, વાણી ફૂટી અને કહ્યું કે હે માં, ધરાધામ ઉપર કૈલાસવાસી ભગવાન શિવ આપને ધારણ કરવા માટે તૈયાર થયા. ગંગાજીને થયું કે યોગી એ અવધૂત મને ધારણ કરી શકે, એનામાં એ કર પેલું. ભગીરા મારી ગંભીરતા તું એને કહી દે જોગીને, કે હું એને હિમાલયને કૈલાસને બધાને ઉતારી દઈશ અંદર. પાછું ભગવાન શિવજીને પૂછ્યું, મહારાજ આમ કહે છે? બોલે ફિકર નહીં કર, તું એને કહી દે કે શંકર તૈયાર છે, જેટલા વેગથી આવો એટલું આવો. ગયો પાછો વાત કરી, ભાગીરથીને કહ્યું ભૂત ભાવન તૈયાર છે, આપ ગમે તે રીતે આવી શકો. આ લલકાર દેવ નદી ને ઉપર રહેનાર ને ધરા ઉપર વાળો આવો લલકાર કરે, આમ ગર્વ આવ્યો, રહેવા નહીં દઉં જોગી ને. અનગંગા ગર્વ ધારણ કર્યો છે, એટલા વેગ થી પડું કે મહાત્મા ને ઉતારી દઉં પાતાળમાં, કૈલાસ ની હસ્તી ન રહે. ગંગા તૈયાર. અહીં ભગીરથે શિવજીને કહ્યું, માલિક શિવ તૈયાર થયા છે, મેં હાથમાં ત્રિશુલ પકડ્યું. સાવધાન સ્થિતિમાં નહીં, વિશ્રામ સ્થિતિમાં ઉભા રહે. નહીતર મહત્વનું કામ કરવું હોય તો સાવધાન કવાયતમાં પગ ભેગા કરવા પડે, વિશ્રામમાં જાણે કાંઈ ફડકો નથી આવવો એ આવે. વિશ્રામ ની સ્થિતિમાં મૃગચર માં કસી લીધું છે. સર્પોને કીધા થોડી વાર તમે હરખા રહેજો. ગણપતિએ પાર્વતીને કહ્યું કે માં આજ મારા પિતાજીનું રૂપ કંઈક જુદું છે. અને ભગીરા તું નમઃ શિવાય, 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 નમઃ શિવાય. પાર્વતી, ગણેશ, કાર્તિક, શિવભદ્ર, વીરભદ્ર, શ્રીંગી, બ્રિંગી, ગણો આ બધા જ માલિક નું દર્શન કરે છે. નંદી આ બધા જ એક જુદા જ રૂપમાં ભગવાન શિવ છે. ભગીરથ માલિક ગંગાને કહે વિલંબ ન કરે, હરી ગંગાને ક્યાં અને ગંગાને કહે ના રહેવા દો. એવા પ્રભાત થી ગંગા ઉવાની તૈયારી કરે. ભગવાન શિવજી આકાશ ની સામે જોયું અને હરી ઓ હરી ઓ હરી ઓ હરી ઓ
भरत धरणी करणं करणं हरणं मुखनाथ ब्रह्मांड राजा थोड़ा राजा हिमालय का शिखरों में हुआ राजा सुख से पहले खबर आओ करत धरणी करणं करणं तांडव रो घट देव घटानत उलता घूतम भारत राम तौताट ततुवत तिकट दुकट कैलाश गंगोत्र सेनाई छछाट यमाट कटाकट ढोल धमाधम मेर तड़े उमिया संगनाथ गणेश्वर ईश्वर ते तय थकाम थकाम करे भव के गण भूत भयंकर भूतर नाथ अधंखर तेनक भण के बाधयंबर गाजत गंगर बाहंग ते परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे दिन काम प्रजालन नाच करे दिन काम भूमिके जोन कल्हाद बीजा भूमिके अनमारो आरोगे अवनाश पण करन नाच तांडव कजू अरे पछि बहु विधि के गंग भांग गौबन है रहती शिव के संग भजन करन को भंग है अनितरन तारणी गंग तांडव रो भट दे घटानट उलट उलट धाव चौथा ददुवट दुवट खेंग खंकर ते कैलाश गज परमेश्वर मोद धरी पशुपालन काम प्रजालन नाच करे जिरु काम प्रजालन नाच करे जिरु काम प्रजालन नाच करे डक डम 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 रुदाप करण सूज नाग वेद शंकर महाराज आज तांडव नाचे डम 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 रुदाज करण सूज नाग वेद शंकर महाराज आज तांडव नाचे हलो शंकर महाराज आज तांडव नाचे धा दिलांग धिलकिट धिलकिट दिला बाजत मृदंग नाद विष्णु कमट बांधे डम 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 रुबाज शरण सूज नाग वेद शंकर महाराज तांडव नाचे रे हालो शंकर महाराज आज तांडव नाचे अद्भुत अति घटित घाट सुगटित विकटित घटाट तांडव को करतना योगी राज राचे डम 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 रुबाज शरण सूज नाग वेद शंकर महाराज आज तांडव नाच रे हलो शंकर महाराज आज तांडव नाचे बड़ी तैयारी थे गई आप ब्रह्मांड कई कोई तेरी अवस्था मार दे रखे मान लड़का चलो गंगा जी आओ अंगमा मत ने कौन आभे दे तही पड़ता पड़ता ता धोध मार पाई जता भयंकर प्रभात श्री श्री गंगा जी मुख भावन ने तारी देवा माटे का शिव ना भाल ऊपर आवे छे कहे कि भगवान शंकर पुतारी जटा खुल जाती जटा खुल गई आज श्री गंगा जी ने मस्तक ऊपर आया छे एकदम मुख फेरू सिर हलायू जटा ने बाजी दीदी आन गंगा शिव ना जटा मा बंधन पाया जटा ने बांधता गंगा जी अंदर फसाई गंगा आटा मारे जटा मारे के निकलवू क्या थी अभिमान बहु करेलू शिवे ने बांध्या छे अने जेर पीधा पछी जे मगज में गर्मी चढ़ेली या गंगा जी आया पछी ठंडक वळी
અને આંખો બંધ કરી છે, ભગીરથ રાહ જુએ કે ક્યારે નદી નીકળે, પણ શિવ શાંત. પ્રાર્થના કરી છે ગંગાજીને જટામાંથી મુક્ત કરો ત્યારે જ ઉદ્ધાર થશે. અને શિવે આંખ ખોલી, એક લટ ખોલી છે, અને જ્યાં લટ ખોલી પ્રવાહ શરૂ થયો. પ્રભુ ગોસ્વામીજી ગા ઉઠે શંકરી નામ સહાયો, ત્રિભુવન તારણ આઈ ભજવન રામ ચરણ ભજવન રામ ચરણ કહ્યું. ભગીરથ તું આગળ ચાલ, ગંગા તારી પાછળ પાછળ. વળી વચ્ચે મારા મહાત્મા પી ગયા, પછી વળી પાછી ડાંગમાંથી કાઢી જાનવી કહેવાય. આમ ગાંધી રાજાના પુત્રએ ગંગા અવતરણની સંક્ષિપ્ત કથા કહી, ભગવાને ગંગામાં સ્નાન કર્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી આગળ વધ્યા છે. ભક્તિનું જ્યાં સ્થાન છે, ભક્તિ જ્યાં જન્મ્યા છે, મોટા થયા છે, એ વિદેહરાજની નગરી નજીક પ્રભુ પહોંચ્યા છે. એક સુંદર આંબાવાડીમાં વિશ્વામિત્રજીએ કહ્યું, આ બરાબર જગ્યા છે, આપણે અહીંયા ઉતરીએ ઓર ઠાકોરને હા ભર દે. સ્વામિત્રજી આવ્યા, એ સમાચાર જનકજીને મળ્યા, મળવા આવ્યા છે. રામ દર્શન કરતા જનક મહારાજ એકદમ ભાવ વિભોર થયા. આ બાળકને જોતા મને આટલો બધો પ્રેમ કેમ જાગ્યો?
મહારાજ બતાવો આ બાળકો મુનિકુલ તિલક છે કે રાજકુળના પાલક? વિશ્વામિત્રજીએ બધો પરિચય આપ્યો. આનંદ થયો, સન્માન કરી રાજભવન નગરમાં સુંદર સદન નામના એક પ્રાસાદમાં ઉતારો આપ્યો. બધાએ બપોરનું ભોજન કર્યું, વિશ્રામ કર્યો અને સંધ્યાના સમયે સાંજના સમયે ભગવાન રામ વિશ્વામિત્રજીની આજ્ઞા લઈ જનકપુરીનું દર્શન કરવા માટે નીકળ્યા છે. જનકપુરીનું દર્શન કર્યું છે, બધાને રૂપમાં ડૂબાડ્યા છે, રંગભૂમિ પણ જોઈ લીધી છે, પાછા ફેર્યા, સંધ્યા વંદન કર્યું. ગુરુદેવની સાથે રાત્રિએ ફલાહાર આદિ થયું, વેદાંતની ચર્ચા થઈ. વિશ્વામિત્રજી સૂતા ત્યારે ચરણ સેવા કરી અને રામને આદેશ થયો, અબ આપ વિશ્રામ કરે. રામજી વિશ્રામ કરે ત્યારે લક્ષ્મણજી ચરણ સેવા કરે. બાર બાર પ્રભુએ કહ્યું લક્ષ્મણને, તુમ ભી સો જાઓ. લક્ષ્મણજી શયન કરે છે, વિશ્રામ કરે. એ રાત્રિ પૂરી થઈ છે. ઉઠે લખન નિસ વિગત સુની અરુણ શિખા ધુનિકાન. મુર્ઘા બોલે છે અન લક્ષ્મણજી પહેલા જાગ્યા. પછી આજ પણ મિથિલામાં એક પદ્ધતિ મેં જોઈ, એક મહાત્માની પદ્ધતિ. આપ મિથિલા ગયા હશો એને ખબર હશે, મિથિલામાં ઠાકુરનું જે દર્શન છે તે અલસાઈ દર્શન છે. ભગવાન મિથિલામાં જે બેઠા છે ત્યાં વિશ્રામમાં બેઠા છે, આળસમાં બેઠા છે. જમાય રાત છે ને, એને કઈ સસુર કુટુંબમાં તો કોઈ પ્રવૃત્તિ ન હોય ને, એટલે જરા કનક ભવનમાં અયોધ્યામાં બેઠા છે ત્યાં બેઠેલા છે, પણ ત્યાં જરા રાજગાદી ઉપર બેઠા હોય જરા સાવધાન. પણ મિથિલામાં જરા આળસમાં, અલસાય, જરા વિશ્રામ, રિલેક્સ, જરા અલસાય મેં બેઠે હે વો. જરા કેમ સમજાવું એને, તમે તમે સમજી જાઓ. અલસાય અને સ્વાભાવિક છે, જમાય જેમ સસુર કુટુંબમાં કઈ કામ ન કરે, આળસમાં બેઠો હોય, પાટલેથી પાટલે, પાટલેથી માટલે, માટલે એટલે પાણી ભરવા મોકલે. પછી હવે તું પાણી લાવ, મહેમાન 15 દિવસથી ગોઠવાણો છો, એને આટલેથી પાટલે કહેવાય ને. પાટલેમાં ચાહુંથી ન સમજી જાય, પછી જાય માટલે, અને માટલેથી પછી બીજા નવા મહેમાન આવે, જાય ખાટલે, કે હવે તમે હેઠા હુઓ આને સુવા દો, પછી ખાટલો ખાલી કરવો પડે. જમાઈઓને મારી વિનંતી, મારે તો બધાને કેટલું કેટલું ધ્યાન રાખવાનું બોલો. સમાજમાં જે જેના જમાઈ હોય એને મારી પ્રાર્થના કે તમારે સસુર કુટુંબમાં કામ હોય તો જરૂર જવું, મદદ કરવી, ફરજ નિભાવવી, પણ પ્રસંગ પૂરો થાય પછી ત્યાં જાજુ રોકાવું નહીં. જે વાહન મળે, કાંઈ ન મળે તો સાયકલ લઈને નીકળી જાઓ, બાકી ત્યાં જાજુ ન રોકાવ. એમાં આપણી પ્રતિષ્ઠા, એ આપણું રહેણાંક નથી, એ આપણું સાચું સરનામું નથી. પણ ઘણા તો ચાતુર્માસ કરે સસરાને ઘરે, જાણે મંડલેશ્વર ચાતુર્માસ કરવા આવ્યો હોય. નહીં, બિલકુલ હા, પ્રસંગે જવું જોઈએ, કારણ કે હવે એને ત્યાંથી વ્યક્તિ આપણા ઘરમાં આવી છે, એટલે અહીંયા આપણને દુઃખી ન કરે એટલે જવું પડે. બહુ રોકાવું નહીં. હા, ઘણા માણસો બહુ રોકાય, ઘણા ફાવી જાય. સગા ભાઈ ન ફાવે, સાઢુ આયાર, સાઢુ ભાઈ એવી જામે લે. અને એનું કારણ કળ્યું, સસુરારી પિયારી લગે જબતે રૂપ કુટુંબ ભય સબતે. પણ કથા સાંભળો છો એને સાવધાન રહેજો, સસરાને ઘરે બહુ જવું, એમાં સ્વાભાવિક જવાનું એની ના નહીં, પણ પછી કઈ મર્યાદામાં હોય. ઘણા તો સસરાના એટલા ઘેલા થઈ જાય, બાપુજી બાપુજી હવે બાપુજી તારા ઘરે બેઠા છે, શું આવા બાપુજી બાપુજી હું આની પાછળ પીડે, આમ જ કરતા હોય, લટકા કરતા હોય. બાપુજી તમને શેરડીનો રસ હવે, બાપુજી પી છે શેરડીનો રસ, એને પીવો હોય તો તું કામ આટલો બધો ઢીલો થાય, એટલો બધો તારે ગળવાની જરૂર નથી, તું આવા ઢીલા થઈ જાય. ઘણા તો એટલા સસરા ઘેલા હોય કે એને
સમય જતા સસરાની અણસાર આવી જાય, એના ચહેરા ઉપર સસરાની અણસાર આવવા, આવું આવું ધ્યાન એનું પરિપક્વ થઈ જાય. નહીં જવાનું મર્યાદામાં, બધું ઠીક લાગે પછી શું. અને સસુર કુટુંબમાં રહેવું તો આમ વટથી રહેવું, આમ બટન બટન બરાબર દઈને રહેવું. સસરો નીકળે તો એને એમ ન થાય કે પેલો છે, બીજો બેઠો હોય ને સસરા સાંભળતા એમ કહું મારી નાખીએ રહેવાનો દી, તોડી નાખીએ કાપી નાખીએ બળતણ. સસરાને એમ થાય કે ના ના મળ્યો છે. સસરું પક્ષના સાંભળે એમાં એવી વાતો કરવી, હમણાં ટીવી લીધો છે, વીસીઆર આવી ગયો છે. અમારે સરકાર અલસાય મેં બેઠે મિથિલામાં, વિશ્રામ મેં બેઠા. પછી હું હમણાં મિથિલામાં કથા કરતો હતો તો એક સંતે મને બહુ સરસ વાત કે બાપુ આ બનેલી ઘટના, એક મહાત્મા મિથિલાની ઉપાસના પદ્ધતિ બહુ અદભુત રહી છે ને આજ પણ. તો એક સંત એમ કહેતા હતા, નહીં એ મને કહ્યું કે એક મહાત્મા એમના કંઈક ગુરુભાઈ કે એવું થતા હતા કે મોટા મોટા કૂતરા પાળે અને બિલાડી પાળે, એની એની ઉપાસના જ કૂતરા પાળે. કોઈએ કહ્યું કે આ શું સાધુ થઈને કૂતરા પાળો બિલાડી પાળો છો આ શું? બોલે કે કૂતરા અને બિલાડી હોય ને તો મુરઘો જલ્દી બોલે નહીં, કૂકડો બોલે નહીં, અને બોલે નહીં એટલે રામને એમ થાય કે હજી સવાર પડ્યું નથી, એટલે અહીંયા આવેલા રામ વધારે આરામ કરે, એ વહેલા જાગે નહીં. આ ભાવ અમારી દીકરી અમે એને આપી છે. આજ પણ કેટલાય મહાત્માઓ મિથિલામાં જાનકીને પુત્રી ભાવથી જોવે છે, પોતાને જનક ભાવમાં રાખે, જાનકી અમારી દીકરી છે આવા ભાવથી. હું એક મહાત્માના મંદિરમાં ગયો, મને લઈ ગયા, એ સીતાજીને દીકરી માને, મને એવી રીતે એને મજબૂર કર્યો, મને કહ્યું કે હું જાણું છું કે તમે કંઈ લેશો નહીં અથવા તો તમારે કંઈ નહીં, અમૃત જે હોય તે અમે કંઈ વિઘ્ન કરવા માંગતા નથી, પણ જાનકી તમારી માતા ખરી કે નહીં? એને માં કહો છો? મેં કીધું હા. તો મારી દીકરી છે એટલે તમે મારા ભાણેજ થાવ કે નહીં? મેં કીધું હા. તો કે વડીલને ઘરેથી ભાણેજ ખાલી હાથે ન જાય, માટે તમારે 100 રૂપિયા લેવા જ પડે, અને મારે લેવા પડ્યા 100 રૂપિયા. આ ભાવના છે અમારે ત્યાં, તો મારી દીકરીના દીકરા છો. આ હા હા, શું ભાવના! અને મને કહે તમે જુઓ તો ખરા મારી દીકરી આજ કેટલી ખુશ છે, આમ પાછો મૂર્તિ બતાવતો જાય મને કે આજ આપ જુઓ તો મારી દીકરી કેટલી પ્રસન્ન. આ ભાવમાં મિથિલાની પદ્ધતિ બડી અનુઠી છે ઉપાસનાની. ઉઠે લખન નિશિ વિગત સુરી અરણ શિખા ધુનિકાન ગુરુ તે પહેલે જગતપતિ જાગે રામ સુધા. બંને ભાઈઓ ગુરુની આજ્ઞા લઈ પુષ્પ વાટિકામાં ફૂલ લેવા ગયા છે. પહેલી વાર સિયા અને રામનું મિલન થયું છે. જાનકીજીને અતિ આનંદ થયો. ગૌરીના મંદિરમાં જઈ માની સ્તુતિ કરી છે. હે ગિરિરાજ કુમારી, મને મારા મનના ભાવો આપ જાણો છો એટલે પ્રગટ નથી કરતી. અન પાર્વતી રાજી થયા, જાનકીને આશીર્વાદ આપ્યો. તમારા મનમાં જે સાંવરો વસી ગયો એ મળશે બાબા બોલે. આશીષ સુનિશિ સહિત હરિ અલી તુલસી ભવાની પૂજિ પુનિ પુનિ મન મંદિર ચલી મંદિર ચલી મંદિર ચલી ચાની ગૌરી હર્ષન જાય કહી મંદુલ મંગલ મૂલ વામ હનુ.
फरकन जानकी ने गौरी आशीर्वाद आपा तुम्हारा मन मा जे सांवरो वसी गयो ये तुमने मळशे गौरी के आशीर्वाद आपा जानकी बहु राजी थे आ बीजी तरफ हृदय सरारे सीए लुलाई गुरु समीप गगने दो भाई हृदय सराहत सी लोनाई गुरु समीप गगने दो भाई बन्ने भाइयों विश्वामित्र पासे गया निखालसता थी बात करी ऋषि ना मुख माथी आशीर्वचनो निकला सुफल मनोरथ हो तुम्हारे राम लखन सुनि भए सुखारे दिवस पूरो थयो रात्रि आवी छे बीजी रात्रि पूरी थई आज धनुष यज्ञ नो दिवस સવારથી રાજા મહારાજાઓ ધનુષ યજ્ઞમાં ભેગા થવા લાગ્યા છે શતાનંદ આવ્યા જનકના કહેવાથી વિશ્વામિત્રજી લઈને જનકના ધનુષ યજ્ઞમાં આવ્યા છે અહીં જાનકીજીને સખીઓ લાવી છે શાંત વાતાવરણ ભગવાનનું પિનાક વેદિકા પર પડ્યું છે હજારો માણસોની મેદની જામી છે બધાના નેત્રો રામ ઉપર છે બધાનું સન્માન થયું સબ મંચ કરતા ઊંચો મંચ એના ઉપર વિશ્વામિત્રને રામ લક્ષ્મણને બેસાડ્યા છે બંદેજનો એ ઘોષણા પરાજિત થયા બાબાજીને કહેવું પડ્યું लगे उठावन तर इन तारा डिगाइन संभु सरासन के से कामी बचन રાજાઓ બદલી ગયા પણ કોઈ નાથી ધનુષ તૂટ્યું નહીં અન બધા શ્રીહત કાંતિહીન બિના છે જેમ વૈરાગ્ય વગરનો સંન્યાસી લાગે એવા બધા ઝાંખા લાગ્યા એ વખતે જનકરાજ અકળાઈ ઉઠ્યા અન બધાનું અપમાન કર્યું કે તમે લોકો કોઈ હવે વીર મને દેખાતા નથી ધરતી વીરવિહીન થઈ ચૂકી છે આશા છોડીને તમારે ઘરે જતા રહો વિધાતાએ આ પ્રપંચમાં જાનકીનો વિવાહ લખ્યો નથી લાગતો આમ બધા ઘરે જતા રહો આમ અપમાન કર્યું એ વખતે લક્ષ્મણજીથી રહેવાયું નહીં એકદમ આક્રોશમાં આવેલા લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું હે ભાનુકુલ પંકજ સુનહુ ભાનુકુલ પંકજ ભાનુ કહું સુભાન કછુ અભિમાન હે સૂર્ય વંશના સૂર્ય ઠાકોર જનક રાજા અનુચિત બોલી રહ્યા છે આપને પરિશ્રમ ન લેવો હોય તો મને હુકમ કરો એક વાર આદેશ કરો દંડ કી તરહ બ્રહ્માંડ કો ઉઠા લું કમળના નાળની જેમ ચાપને ચડાવી દઉં બ્રહ્માંડના ચૂરા ચૂરા કરી નાખું મહારાજ કાં તો જનકને કહો અપમાનિત શબ્દો પાછા ખેંચે કાં આપ ઊભા થાવ કાં મને આજ્ઞા કરો અને આપ આજ્ઞા કરો અને જો હું બોલ્યો એને કરી દઉં હાથમાં ધનુષ્ય બાણ ધારણ નહીં કરું ભિક્ષાનું પાત્ર લઈને પેટ ભરું આમ જ્યારે લક્ષ્મણ સકોપ બોલ્યા ત્યારે ધરા ડોલવા લાગી બાબા બોલે લખન સકોપ વચન જબ બોલે ડગમગારી માહિતી ગજડોલે લક્ષ્મણજીની વાણી સાંભળતા દિગ્પાળો ડોલવા લાગ્યા છે
એ વખતે ભગવાને ઈશારો કર્યો, લખન શાંત હો. અહીં વિશ્વામિત્ર મહારાજ નો આદેશ થયો અને ભગવાન રામજીને વિશ્વામિત્રજીએ કહ્યું, રાઘવ હવે જનકના સંતાપને તોડવા માટે ઉઠો બાપ, કારણ કે જનકની સભામાં બેઠેલા રામ એ નિષ્પક્ષ રામ બેઠા છે, નિરાકાર જાણે બિલકુલ હૃદયમાં બેઠેલું ઈશ્વર તત્વ જેવું અક્રિય રામ બેઠા, એને સક્રિય કરવા માટે આ ક્રોધ આવ્યો. અને ગુરુની આજ્ઞા, બાબા બોલે, ઉઠ હું રામ બન જાઉં ભવ ચાપા મેટ હું તાત જનન પરિતાપા. ઉઠો બાપ, ધનુષ્ય તોડી નાખો. અને ગુરુદેવની આજ્ઞા થઈ છે. ભગવાન રામ ઉભા થયા, જેનું દર્શન ગોસ્વામી શ્રી ગુરુ વચન ચરણ શિરોનામા શ્રી ગુરુ વચન હર સવિ સાધન કછુ ઉર આવા હર સવિ સાધન કછુ ઉર આવા ઉઠી સહજ સુહાજે ઠાઢે ભય સહજ સુહાયે ભવની જુબાબિદ રાજ જાયે ભવની જુબાબિદ રાજ જાયે ભવની જુબાબિદ રાજ જાયે. વિશ્વામિત્રજીનો આદેશ મળતા ભગવાન હર્ષ શોક કોઈ અસર નથી એના મન ઉપર, પ્રણામ કરીને ઉભા થયા. એની જે ઠવન છે ગોસ્વામીજી એને ઉપમા આપે છે, જાણે જુવાન સિંહ જાણે ઉભો થયો હોય. બાબા બોલે, ઠવની જુબાની રીત રાજ લજાજ ઠવની જુબાની રીત રાજ લજાજ. બહુ ઉપમા સુંદર દે રહે, હમકો યે ઉપમા બહુત અચ્છી લગતી હૈ. સરકાર જાણે જુવાન સિંહ ઠવન ભરતો હોય, એ વાણીથી કેમ બતાવી શકાય? એ તો ગીરના જંગલમાં એને રૂબરૂ જોયો હોય ત્યારે ખબર પડે. મારણ કરવા ઉભો થાય ઘેં ઘેં ઘેં, એ ત્યારે મારણ, અને એમાં યુવાન હોય, વૃદ્ધ નહીં, ઘરડો નહીં, અને એ જે પગલા માંડતો હોય મૃગ રાજ લજાજ ઠવની જુબા મૃગ રાજ લજાજ ઠવની જુબા મૃગ રાજ લજાજ. ઉદિત ઉદય ગિરિ મંચ પર રઘુવર બાર સંત સરોજ સરોજ. ભગવાન ગુરુ ની આજ્ઞા લઈ નીચે ઉતર્યા, ધનુષ ના તરફ ગતિ કરી, હજારો નેત્રો રામ ની પાછળ, મહારાણી સુનૈના નો માતૃભાવ રામ ઉપર. એટલે દાસી ને કહેવા લાગ્યા કે સખી બધા કૌતુક જોવા ભેગા થયા, કોઈ આપણા હિતે છૂ નથી લાગતા આ સમાજમાં. આ બાળક ભુવન સુંદર, એની માતાની કાલે ગોદ ખાલી થશે, અને કહો રાવણ બાણાસુર જેને જોઈને ભાગ્યા અડતા પડી ગયા, એ બાળક નહીં તોડી શકે. આ બાળક જીદ કરે એ બરાબર નથી. આન દાસીએ કહ્યું, સખીએ કહ્યું, દેવી ચિંતા ન કરો, આપણી સંસ્કૃતિમાં તેજસ્વીને નાના નથી ગણાતા. એ બાળક છે દેખાવમાં, બાકી એ બાળકનો પ્રભાવ તો તમે જુઓ મહારાજ, જે દેખાવમાં નાના હોય એને નાના ન સમજો.
સૂર્ય નારાયણ ઉદિત પામે રવિ મંડળ દેખત લઘુ લાગા, પણ ઈ જ્યારે ઉદય પામે તો ત્રિભુવનના અંધકારને ચરી જાય. કામ કુસુમ સાયક થી ધનુષ થી બાણ થી લોકોનો ઉપર વિજય કરે તેને નાનો ન ગણાય. કુંભજ ઋષિ ત્રણ અંજલિમાં સમુદ્રનું પાન કરે તો એ કુંભજને નાના ન ગણાય. મંત્ર ગોપ્ય હોય, નાનકડો હોય, બ્રહ્માદી દેવતાઓને વશ કરે તો એ મંત્રને નાનો ન કહેવાય. અને પહાડ જેવું પ્રાણી હાથી એને 1.5 ફૂટનું અંકુશ વશ કરે તો એને નાનું ન ગણાય. સુનૈરાની સખીએ તેજસ્વીને નાના નહીં ગણવા, આ વાત રામાયણમાં 2-3 વાર આવી. નાના નહીં ગણો, રિપુરુજ પાવક પ્રાપ પ્રભુ અહી ગનિયન છોટ કરી શુર્પણખા પણ એ જ બોલી, આટલાને નાના નહીં ગણો. આન પેલો કપટમુનિના પ્રસંગમાં પણ રિપુ તેજસી અકેલ અપી લઘુ કહી ગનિયન કાહુ અજ હું દેત દુઃખ રવિ સસી સિર અવશેષિત રાહુ. એને દુશ્મન ગમે તેટલો નાનો હોય તો પણ એને કોઈ દિવસ નાનો નહીં ગણવો. તેજવંત લઘુ રિપુ તેજસી અકેલ અપી, જો એકલો હોય તો પણ એને નાનો નહીં ગણો. હજી પણ એ રાહુ શિર અવશેષિત હોવા છતાંય રવિ શશીને દુખાતા કરે છે, કારણ કે તેજસ્વીને કોઈ દિવસ નાના નહીં ગણો. દેવીના મનનું સમાધાન અહીં ભગવાન ધનુષ્યના પાસે પહોંચી ચૂક્યા. એક પરિક્રમા કરી જાનકીની વિરહ વ્યથા વધતી જાય, જલ્દી કરે પ્રભુ. આન ભગવાને નિર્ણય કર્યો ધનુષ્ય ભંગનો. આનસ્કાર કહે છે માતા પિતાને, ગુરુદેવને, મંચસ્થ વિશ્વામિત્રજીને યાદ કર્યા. આન ધનુષ્યની સામે એવી રીતે દ્રષ્ટિ કરી કે જેને ખગરાજ ગરુડે નાના એવા સાપની સામે જોયું હોય. જુજારી છૂટી છે ધનુષ્યમાં. આન જાનકીજીને એક એક પળ યુગ સમાન વીતતી હતી. બાબાજી કહે ભગવાને ધનુષ્યને કઈ રીતે ઉઠાવ્યું, શું કર્યું કોઈ જોઈ શક્યા નહીં. બધાની આંખો એમનમ રહી ગઈ અને એકદમ ધનુષ્ય નભમંડળની જેમ આકાશમાં ઉડ્યું. એક ક્ષણના મધ્યાન ગોસ્વામીજી કહે ભગવાન રામે એક ભીષણ કળાકારી સાથે ભંગ કર્યો. બાબા બોલે રામ મત ધન તોરા ઘોર કઠોરા, રામ મધ્ય ધન તોરા ભર ભુવન ધુનિ ઘોર કઠોરા, ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા, ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. ભગવાને ધનુષ્યને ક્ષણના મધ્યાંતરમાં તોડ્યું ને કડાકો કેવો થયો જેની નોંધ લીધી બાબા. ભર ભુવન ઘોર કઠોર રવ રવિ બાજ તજ મારગ ચલે, કરઈ બિગજ ડોલ મહી તઈ ગોર આવાજ સાથે. સૂર્ય નારાયણ પોતાની ગતિ ચૂકી ગયા. દેવતાઓ, મુનિ દેવતાઓ, નાગ દેવતાઓ કાન ઉપર હાથ રાખી દીધો, કા થયું છું. તપેલામાં પાણી ભેર્યું હોય, તળિયું બરાબર ન હોય, બાજુમાં કોઈ મોટો ફટાકડો ફોડે અને જેમ તપેલું ધ્રુજી જાય અને એનું પાણી જેમ છલકાઈ જાય. કવિતાવલી રામાયણમાં ધનુષ્ય ભંગનો વિચાર આપતા ગોસ્વામીજી આમ કહ્યું કે જ્યારે કડાકો થયો ત્યારે સમુદ્ર સરોવર નદીઓના પાણી ખળબળી ગયા. ધરતી આમ ચકરાવે ચડવા માંડી, જ્યાં ભગવાને ધનુષ ભંગ કર્યો આખી આમ ડોલી ગઈ. સરોવર નદીઓ તળાવો આ બધા છલકાવા માંડ્યા, આમ ઉછળવા માંડ્યા, કારણ કે ધરતી આ ડોલી. ચરાચર વિકલ બની ગયા, કા શું થઈ રહ્યું છે. સમુદ્ર
માનસકાર કવિતાવલીમાં બોલ્યા કે ધનુષ તૂટ્યું ત્યારે દિશાઓના દિગ્પાળો હાથીઓ ઢગલો થઈ ગયા, બેસી ગયા જમીન ઉપર, એટલો એને વજન લાગ્યું. ગજંત લરખર બધા પડી ગયા. દિગ્ગજંત લરખર પરત પ્રસ્કંદ મુખર. રાવણ સિંહાસન ઉપર બેઠો હતો, ત્યાંથી ધનુષ તૂટવાનો અવાજ ને કડાકો સાંભળ્યો. આમ મોઢા પર ઊંધો પડ્યો. દિગ્ગજંત લરખર પરત પ્રસ્કંદ મુખ ભર. સુરવિમાન હિમ ભાન ભાંડ સંઘટ સ્તર. આ મને બહુ ગમે, મોઢા ફેર જે પાડ્યો રાવણ. દિગ્ગજંત લરખર પરત પ્રસ્કંદ મુખ ભર. મોઢા ફેર પડ્યો, મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. આ તો ધરતી ઉપર બન્યું આ બધી ઘટના, અને પાતાળમાં બન્યું. પેલા નાગ બધા બેરા થઈ ગયા. ધરતી ઉપર બધું આ થયું, પણ આકાશમાં શું થયું? ધનુષ ભંગ વખતે દેવતાઓના વિમાનો બધું જોવા આવેલા, એમાં સૂર્ય ચંદ્ર અને દેવતાઓ એ કડાકો સાંભળીને એકા બીજામાં અથડાવા મળ્યા, અથડાવા મળ્યા. સુરવિમાન હિમ ભાનુ ભાનુ સંઘટ પરસ્પર. આમ આમ જેમ ટ્રાફિક બહુ થઈ જાય કેમ આમ અથડાવા માંડે એમ. સુરવિમાન હિમ ભાનુ ભાનુ સંઘટ પરસ્પર. આમ એકા બીજા અથડાય છે, કોઈને ખબર નથી કે કોણ ઠોકર મારે. કડાકો સાંભળીને કોઈને ખબર નથી. પણ આકાશમાં આ દશા, ધરતી ઉપર આ દશા, પાતાળમાં આ દશા, પણ બ્રહ્મલોકમાં વેદ પડતા હતા બ્રહ્માજી. ચોંકે વિરંચી શંકર સહિત બ્રહ્માજી ચોંકી ગયા હતા. કડાકો શાનો? હુકમ કર્યો સેવકોને કે અવાજ શાનો? ચોંકે વિરંચી, કલમ પડી ગઈ. સ્વાધ્યાય કરતા હતા વેદનો, બાકી રહ્યો. ચોંકે વિરંચી અને કૈલાસ ઉપર શંકર સહિત ભગવાન શંકર નું ડબરું વાગવા માંડ્યું. વિનંતી શંકર સહિત સાવ સમટ અહી કર્મજો. બ્રહ્માંડ ખંડ ચુર ચંદ ધુની જબ હી રામ શિવ ધન કરો. જબ હી રામ શિવ ધન કરો. જબ હી રામ શિવ ધન કરો. ઇન્દી ઉર્વે યતિ ગુરુ વિસર તબ સમુખ સરદાર બધિ તેહ કાલ વિકટ દિગ્પાલ સરાચર દિગ્ગયન લરખર પરત દસ્કંદ મુખ ભર. સુરવિમાન હિમવાન ભાન સંધર પરત. તોકે વિરંત શંકર સહિત ફલ કમટ અહી કર્મજો. બ્રહ્માંડ ખંડ ચુર ચંદ ધુની જબ હી રામ શિવ ધન કરો. જબ હી રામ શિવ ધન કરો. જબ હી રામ શિવ ધન કરો. રામચંદ્ર ભગવાન કી. જાનકીજીએ ભગવાનના કંઠમાં જય માળા પહેરાવી. આનંદ થયો છે, લોકોએ જય જયકાર કર્યો છે, સીતાજી આનંદમાં છે. એ જ વખતે ગોસ્વામીજી કહે છે, ધનુષ ભંગનો અવાજ સાંભળી આન પરશુરામજી આવ્યા છે. પરશુરામ અને લક્ષ્મણનો ઉગ્ર સંવાદ, પછી પ્રભુ દ્વારા પરશુરામજીના મનનું સમાધાન, જય જયકાર કરી પરશુરામજી વિદાય થયા. લગ્ન પત્ર લઈ દૂતો અયોધ્યા ગયા. જનકપુરમાં મંડપો રોપાયા. વિશ્વ વિમોહન વિતાન રચાયો. મહારાજ દશરથજી જાન જોડી અને લગ્નની તિથિ પહેલા મિથિલા પહોંચ્યા છે. ભવ્ય સન્માન થયું. દિવસો વીતવા લાગ્યા. આન ત્યાં તો લગ્નનો દિવસ આવ્યો. બાબાજીએ ઘોષણા કરી, મંગલ મૂલ લગ્ન જોગ બરબાદ લગન ગ્રહતિથી લગન મંગલ માપ
अक्षर शुक्ल पंचमी नो दिवस नक्की थयो भगवान राम जी नु वरराजा तरीके नु स्वरूप भला कौन वर्णन करे मांडवे प्रभु पधारा छे देवताओं ने आसन वाता राम 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 कल सुबह 8 बजे विराम के लिए आगे यात्रा करेंगे भाव और श्रद्धा के साथ। बोल राम चंद्र भगवान बाल कृष्ण लाल की जय सद्गुरु देव की जय ओ नमः नमः पार्वती पते हर हर महा